શું છે બાપુજી, શું કે આના રાડો પાડતા હતા? ચા ચા. અરે હવે તમે કેવા આવ્યા કે ચા ચા શું રાડી નાખતા હતા? ઓલે મારા દોસ્તાર આવ્યા હતા, એ પોણી કલાક બેઠા અને મેં પોણી કલાકમાં લગભગ 3 વાર રાડ નાખી છે. બાપુજી, હું કામ કરતી હોય, નહીં સાંભળ્યું હોય એટલે નહીં ચા બનાવી હોય. અને સાચું કહું ને, તમારા દોસ્તારો છે ને રોજ અહીંયા આવીને બેસી જાય, એ પણ બધા નવરા છે અને તમે નવરા છો. આમ મંદિરે જતા હોય તો સવારે ઉઠીને. અરે કોઈક આવતું હોય તો એને ચા પાણી તો પાવા કે નહીં? એમ ચા પાણી પાવા હોય ને તો તમે સારી એવી નોકરી ગોતી લ્યો. ક્યાંક પગી મારી જશો ને તો 7-8 હજાર પગાર આવશે, પછી એ પગાર છે ને એનો આપણે ચા જ બનાવ્યા કરશું. અરે મેં આ નોકરી કરીને આ મકાન બનાવ્યું છે અને હવે મારા છે ને નિવૃત્તિના દિવસો છે અને હવે હું કામે નોકરીએ કહું બહાર, અને હવે હું ક્યાં કામ કરવા જાઉં? એ તમારે જે કરવું હોય એ કરો, હું કઈ તમારી નોકર નથી કે તમારા મહેમાન આવે ને હું બસ ચાજ પીરસા કરું એ બધાયને. અરે તમે મારી નોકર ન હોય તો કાઈ નહીં, પણ આ ઘરની વહુ તો છો ને, એ નહીં ભૂલી જતા. તમે ભૂલવા દો એમ જ ક્યાં છો બાપુજી? તમે દિવસમાં 50 વખત મને યાદ કરાવો છો કે હું આ ઘરની વહુ છું, ભૂલું તો ને? અરે ઘરની વહુ અને ઘરની દીકરી ગણો તોય તમે છો, ઘરની વહુ ગણો તોય તમે છો, બધું તમે જ છો. ના કારોબાર બધું તમારે સંભાળવાનું છે, હું તો કાલ સવારે ઉયો જાય. તો એક કામ કરો ને, હું વહુ છું એટલે હું દીકરી જેવી જ કહેવાય ને, તો તમારું ઘર, તમારી જમીન, પ્રોપર્ટી છે ને બધું મારા નામે કરી દો. છું તો હું દીકરી જેવી જ ને. બસ આ સમયમાં બસ આ જ વાત આવી નટકે છે અત્યારની વેજામાં, કાંઈ કહેવાતું નથી અને કાંઈ કહેવી અને તરત જ સામે તરત વડકું ભરી લે. જમીન જાયદાદ બધું મારા નામે કરી લો. અરે જમીન જાયદાદ મેં મારા નામે જ છે, મેં કઈ બીજા પારકાના નામે નથી કરી, અને હું ગુજરી જાય ને બધું પછી તમારા નામે જ આવી જાય. હા અત્યારની વેજા વડકા ભરે છે, અત્યારના સસરા જોવો ને, આ વહુ સામે આવડો લવારો કોણ કરે બાપુજી? તમને એ ખબર નથી પડતી હું તમારા ઘરની વહુ છું, તમારે છે ને થોડી મર્યાદામાં બોલવું જોઈએ. અરે હું મર્યાદામાં જ બોલું છું, એટલે કાંઈ એક શબ્દ મેં જરીકે આડાવડો નથી બોલ્યો. ખાય ક્યારનો તમે તો કરું છું, ઓ ઓ ઓ બટા ઓ બટા તમે કરું છું એમ, દુકારો નથી કરતો પછી એનીથી મર્યાદા વધારે કેટલી હોય? હા હા તમે તો નવાઈ કરો છો ને, વહુ બટા કયો છો, તમે કયો છો, તમારા જેવું તો કોઈ મહાન છે જ ને આ દુનિયામાં, કોણ જાણે મારા જ કરમ ફૂટ્યા હતા. હવે કઈ તો ઉપર વાળો જાણે કરમ કોના ફૂટ્યા છે, મારા ફૂટા કે તમારા ફૂટા કે મારા દીકરાના ફૂટા. સારું તમારા કરમ ફૂટી ગયા હોય ને તો રસ્તા ખુલ્લા છે, કે તમે વયા જાઓ અને કા મને મોકલી દો. બસ જેવા મા બાપના સંસ્કાર જેવા મા બાપ આપે ને એવી દીકરીઓ હાહરામાં વર્તન કરે. શું નરેશભાઈ બહુ જાજા વખતે દેખાયા ને? હવે બેન વાત એમ છે, તમારી દીકરી મીરા મારા ઘરે મારા છોકરા રે મેં લગ્ન કરાવ્યા. હા એ થોડા દિવસ તો હારી રહી, ઘરમાં બધી રીતે હારી રહી, રસોઈ ટાઈમે કામ ટાઈમે બધાને આવકારી આપે, પણ જેમ દિવસો જતા ગયા ને એમ હું એનામાં પરિવર્તન આવી ગયું ને, એનો સ્વભાવ બદલાઈ ગયો, બોલવાની રીત બદલાઈ ગઈ, કોઈને સારો આવકાર આપવો નહીં, ટાઈમે કાંઈ કામ કરવું નહીં, અને આ બધી મારે એમ કે આજ સુધરશે કાલ સુધરશે, પણ ઘણો ટાઈમ થઈ ગયો. એટલે હું આજ તમને ખાલી કહેવા આવ્યો છું કે તમે તમારી દીકરી છે કદાચ તમારું માને અને તમે કંઈક બે શબ્દો શિખામણ આપો ને તો એને મનમાં કંઈક લાગે, એટલે હું તમને ફરિયાદ કરવા નથી આવ્યો, ખાલી એક વાત કરવા આવ્યો, આનું કંઈક તમે નિવારણ લાવો ને. જો નરેશભાઈ, દીકરી કોઈની પણ હોય, મારી હોય કે તમારી હોય, લગ્ન પહેલાં એનો જન્મ, એનો ઉછેર, એના સંસ્કાર, એની શિખામણ માવતરે આપી જ હોય. લગ્ન પછી એ જે ઘરમાં જાય છે ત્યાં એને સેટ થતાં થોડીક વાર લાગે. એક વાત કહું, આપણે મોટામાં મોટી દુકાનમાંથી આપણા જોડા લઈએ છીએ તો એ શરૂઆતમાં એ ડંખે છે, પણ જ્યારે આપણા પગને જોડો અને જોડાને આપણો પગ સેટ થઈ જાય, પછી એવી રીતે સેટ થઈ જાય કે ફાટે ત્યાં સુધી આપણને એને કાઢવાનું મન ન થાય. તો આપણે તો માણસ છીએ, અને મેં તો તમને દીકરી આપી દીધી, હવે એને કેમ વળોટવી, તમારા સંસ્કારોમાં એને કેમ રાખવી, એને ક્યારેક વઢીને, ક્યારેક પ્રેમથી, ક્યારેક ન્યુટ્રલ થઈને એને કેમ સાચવવી, એ તમારું કામ છે. બીજું, આટલી મોટી દીકરી મેં આપી તો એ કંઈ પાણીને ભૂતો કહેતી ન હોય, સમજતી જ હોય. હવે એને હું શું સમજાવું અને હું એને શું શિખામણ આપું? છેલ્લી વાત કહું તમને,
આજે તમે મને કેવા આવ્યા, કાલે સવારે એ તમારી ફરિયાદ લઈને આવશે કે મમ્મી એ ઘરમાં તો આમ છે ને આમ છે. એને પણ હું આ જ શબ્દ કહેવાની છું કે હવે તું જે ઘરમાં ગઈ છે એ ઘરની જંગ લડાઈ તારે લડવાની છે, મને ફરિયાદ લઈને નહીં આવવાનું. એટલે હું એનું નહીં સાંભળું અને હું તમારું નહીં સાંભળું, કારણ કે અત્યારે હવે પરિસ્થિતિ એવી છે કે એને તમારે જ સાચવવાની છે. માનો કે હું એને બે શબ્દ શિખામણના દઈશ, તમે કીધું એમ, એ તમારા ઘરનું કંઈક વાંકું કહેશે તો મારે પાછું તમને કહેવાનું? પણ આમાં બેન એમ છે, જો હું એને કંઈક કહું ને તો એને એવડું જ લાગે, હું એને હારા માટે કહું ને તોય એને એવડું લાગે, શિખામણ આપું તોય એને એમ થાય કે જો મારા હા હારા ટુક ટુક ગીરા કરે છે. એટલે એ વધારે પડતું મારી યારે દુર્વ્યવહાર કરશે, ખરાબ વર્તન કરશે. અને આ દરેક ઘરનો પ્રશ્ન છે, વર્ષોથી ચાલ્યું આવ્યું છે કે વહુને ને સસરાને, વહુને ને સાસુને ક્યારેય બન્યું નથી. સાસુ ગમે એટલી સારી થાય તોય વહુને નહીં ગમે ને, વહુ ગમે એટલી સારી હશે ને તોય સાસુ એને દીકરીની તરીકે નહીં જ સ્વીકારે. એટલે આ તો જેની લડાઈ છે ને, જેનો જંગ છે, એ લડવું જ પડશે. આપણે આ લડાઈ નથી લડવી, આપણે ખાલી ઘરમાં એક થઈને રહેવાનું છે, પ્રેમથી રહેવાનું. હા, તો એ એને સમજવાનું છે. હું એને ગમે એટલું કહીશ ને તો એ એમ કહેશે કે મારો વર આમ કરે ને મારા સસરા આમ કરે, પછી મારે શું કરવું? પાછું મારે તમને ફરિયાદ કરવી? એના કરતાં ઘર છે એટલે બે વાસણ ખખડવાના જ છે, નાની મોટી તો પરિસ્થિતિ વણસવાની જ છે. તો એ તમારે સાચવી લેવાનું અને એની ફરિયાદ લઈને અહીંયા નહીં આવવાનું. એ આવશે તોય હું નથી સાંભળવાની. મારે તો, મને તો એ બટકું રોટલો આપે કે ન આપે મને કાંઈ ફરક ન પડે. આ તો કોઈ સગા સંબંધી આવ્યો હોય અને એમાં એ કંઈક આડાવળો બોલે, કોઈને ભડકું ભરે, કોઈને સારો આવકાર ન આપે તો મારું સમાજમાં નાક કપાય અને બધા ગામમાં મારી વાતો કરે. અને મારી વાતો તો કરે પણ કે કોના કયા ઘરની આ દીકરી છે, એ તમારું ખરાબ નામ થાય. એટલે હું ખાલી તમને કહેવા આવ્યો છું. તમે આવ્યા, સારું થયું, પણ ફરિયાદ લઈને હવે પછી ક્યારેય નહીં આવતા. આ તો પ્રેમથી રહે એકબીજા તો જિંદગી જીવવાની મજા આવે. એટલે ખાલી હું તમને કહેવા આવ્યો હતો, સાચી વાત, કોઈ ફરિયાદ લઈને નથી આવ્યો. તમારી દીકરી મારી દીકરી, તો હું એને મારી દીકરીની જેમ જ રાખી, મારે એની વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી. જો મારી છોકરી હોય તોય હું એને એમ જ શીખામણા, બેટા આપણે આહારમાં બે શબ્દો સાંભળી લેવાય, બાકી કોઈને સામે ન બોલાય. સાસરે મોકલતા પહેલા મારા આ જ શબ્દો હતા કે તું અહીંયા ભલે ગમે એ કરતી હોય, મારી સાથે ક્યારેક લડાઈ ઝઘડો કર્યો હોય, પણ ત્યાં તું ડાઈ થઈને રહેજે. અને પછી એ જો કંઈક આવું થતું હોય તો પછી મારો પ્રશ્ન નથી ને. આ તો કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે સાચા છો. ચા મૂકું? નહીં નહીં, ચાલ ચાલો. હું ચાલે. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, કેવું છે આ બધું તંત્ર! દીકરી પિયરમાં જેમ રહેતી હોય એમ રહે, સાસરે જરાક છૂટ કરવા જાય તો સાસરિયાને ન ગમે અને ફરિયાદ લઈને આવી જાય, અને દીકરીને ત્યાં ન ફાવે તો એ માવતરે ફરિયાદ લઈને આવે. આમાં કફોડી સ્થિતિ તો માવતરની જ થાય ને. કોનું સાંભળે, વેવાઈનું કે દીકરીનું? આટલા ભાવ ચકલાને ચણ નાખવાના છે કાજલ? હા બા, જય શ્રી કૃષ્ણ. બા, આ તમારે છે ને ઘઉં ચણમાં નાખવા લઈ જવાના હતા, ઓલા ચોખા સાફ કર્યા ને એ થોડાક નીકળ્યા હતા. હા, આપણે બધું મફતનું આવે એટલે જે સાફ ન કરવું પડે અને નથી કરવું એ બધું ચકલાને ચણ નાખો. આપણે ઘરમાં કોઈ ખાવાવાળા છીએ ને, અને એ બધી વાત રહેવા દે, એ બધી વાત પછીની છે. તને બધી ખબર છે મને સવારે 7 ને 7:15 વચ્ચે ચા જોઈએ જ, અને એની સાથે નાસ્તો અને પછી મારી દવા. આ જો તું જો, તારું ડોહું 8:30 વાગી ગયા. બા, ભાખરી આરે ત્યાર જ છે, બસ ચા કરીને લઈ આવું એટલી જ વાર લાગશે. ભાખરીને મોઢું જો, તારા જેવું છે, ભાખરી કરતા એને શીખવાડ્યું, કાળી મસ કરી મૂકી છે, આવી ભાખરી મારે ખાવાની? બા, એમાં ઘી નથી લગાવ્યું એટલે તમને લાગે છે, ક્યારેક છે દાજી જાય, રોજ નું થતું હોય આવું. એ મોતિયા ઉતરાવી દીધા છો એટલે મને સમજાવવાની વાત નહીં કર, કે ઘી નથી નાખ્યું એટલે એ કાળી થઈ જાય. કોને સમજાવવાના ધંધા કરે? અને ભાખરી થઈ જાય પણ તાવડીમાં તાવડીમાં રહેવા દેવાય નથી ઘરમાં, બધા ડબ્બા બબલા આ બધું છે, હું આમાં નથી મુકાતું. બા, હું બીજી વાર ધ્યાન રાખીશ. બસ, કેટલા વખત થયો તને અહીંયા આવ્યા ને?
બીજી વાર કરીને તું કોને સમજાવે? અને આ બધા લટુડા પટુડા કરીને હવાર હવારમાં તૈયાર થઈને બેવું છે, અને આ આ સેઠોય નથી પૂરાતો. તું આ ઘરની વહુ છે, વહુ ભૂલી ગઈ. બોલ, ઉતાવળમાં ભૂલાઈ ગયું. લિપસ્ટિક ન ભૂલાણી, આ આંખમાં નાટક કરવાનું ન ભૂલાયું, અને આ કાળા ચાંદલા ઘરની વહુ છે, લાલ ચાંદલો કરાય. બા, મનથી કરીએ ને એટલે કલર હારે, કોઈ કઈ લેવા દેવા નથી હોતું. હવે મન ને તન મને નહીં સમજાવતી આ ઉંમરે, મને બધી ખબર પડે. આ જો મારી ઉંમર થઈ તોય જો મારો ચાંદલો, અને આ તું હજી તો નવી નવી છે, જુવાન છે, અને આવું અત્યારથી વર માટે આવું વિચારે તું? ના બા, ના, એવું શું કામ બોલો છો? ઉતાવળમાં ક્યારેક કલર અલગ થઈ જાય. બધામાં ઉતાવળ તારે, બધામાં ઉતાવળ. ઉતાવળમાં ભાખરી બળી જાય, ઉતાવળમાં દૂધ ગરમ કરવાનું રહી જાય, ઉતાવળમાં એ બધું ડબ્બા મૂકવાનું રહી જાય. બા, તમને ખબર છે હું સવારની 5 વાગ્યાને ઉઠું છું, પણ આપણું કામ જ એટલું બધું છે, ઘર મોટું છે તો હું શું કરું? ઉપર એટલા બધું કચરા પોતા કરતા 1.5 કલાક લાગે, નીચે બધું સાફ સફાઈ કરું, બહારના ફરિયા વાળું. આટલા વર્ષથી હું આ જ બધું કામ કરું છું, કદાચ આના કરતાં વધારે. આ તારા વોશિંગ મશીન ને બધા તો અત્યારે આવ્યા, ઢગલો કપડાં હું ધોતી, અને એમાંય તારા સસરા તો ધોતિયું પહેરતા, એને તો હાવ બગલાની પાંખ જેવું ધોતિયું જોતું. તો મેં ધોયા જ નહીં હોય, મેં કામ કર્યા જ નહીં હોય. વાત કરે છે આટલા કામ કરું ને આમ કરું, કાંઈ નવી નવાઈ નથી કરતી તું. બીજી વાર હું ધ્યાન રાખીશ બા, હું ચા લઈ આવું તમારા માટે, હો હમણાં કરીને. બીજી વાર ધ્યાન રાખીશ, બીજી વાર નહીં કરું, હવે ઉતાવળ નહીં થાય. એ ભલે 1/2 કલાક વહેલું ઉઠવું પડે, પણ દરેક કામ સમયે થવું જ પડે. આ સૂરજ ઉગવાનું ભૂલે છે એના ટાઈમથી, કે આજે રવિવાર છે હવે આરામથી ઊગવું? નહીં ને, કુદરત નથી કંઈ કરતી સમજાવટ, તો હું ને તું કોણ કરવાવાળા? હું વહેલી ઉઠીને બધું કરતી હતી, ટાઈમે જોઈએ મને બધું, અને આ બળેલી તારા મોઢા જેવી ભાખરી તો જોતી જ નથી. કરજે બીજી. અને હવે હા, હવે જીભ ચાલી છે, હવે જીભ નહીં ચાલે, હવે સીધો હાથ ચાલશે મારો, યાદ રાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? સારું બેન. ક્યાં ગયા હતા નરેશભાઈ? ઘણા ટાઈમે દેખાયા. હવે વાત જવા જો ને, મારે શું કહેવું તમને? શું થયું જણાવો ને. હું તમારા બેન ની ઘરે જ ગયો હતો. અચ્છા, હું પણ મારા બેન ના ઘરે જ જાઉં છું. તમે ત્યાં જાવ છો? તમારા મોટા બેન ને ત્યાં જાવ છો? હા, આ ઘણો સમય થઈ ગયો મોટા બેન ને મળી નથી, અને મને થયું કે લાવ ને, આજે નવરી છું તો આટો મારતી આવું, અને મારા નણંદ ને ત્યાં પ્રસંગ છે ને, તો બેન ને ત્યાં નોતરું પણ દેતી આવું. તો શું કહેવા માંગતા હતા જણાવો ને. તમે મારું એક કામ કરશો નરેશભાઈ? તમે તો અમારા વેવાઈ કહેવાઓ. તમે તમે કોને એક કામ નહીં, તમારે તો અમારે 100 કામ કરવા પડે. અમારી દીકરી દીધી છે તમને. તમે દીકરી આપી ને એ બાબતે જ મારે કામ છે. જો કે મારે આ વસ્તુ કહેવાની ન હોય, તમને તો ન જ કહેવાની હોય. જે હું મારા વેવાઈને કહું તો હાલે, પણ તમને ન કહેવાની. પણ આ તો મને એવું લાગ્યું કે રીચાબેનને કહો, અને જો કંઈક મારે કંઈક વાત સુધરે તો. પણ તમે ચિંતા નહીં કરો, જે હોય ને હે તમારી બેન છું એમ સમજીને ખુલાસીને કહી દો. આ તો મારું એક એમ કહેવાનું, તમારે બેનને ઘરે જાઓ છો તો જરીક તમારી બેનને બે શબ્દો જરીક સમજાવજો ને. બેનને સમજાવું? પણ કઈ બાબતમાં? એની મીરા તો તમને ખબર છે મારા ઘરે હા રહે છે. હા, મીરા અમારી આમ તો બહુ ડાહી છે. હા, મને ખબર છે, નાનપણથી બોલવામાં જરા એને ભાન નથી રહેતું કે ક્યાં શું બોલવું ને કેટલું બોલવું. અને કંઈ એનાથી ભૂલચૂક થઈ ગયો તો માફ કરી દેજો, મોટું મન રાખીને. માફ? અરે એમાં માફી માગવાની કે એ તો કાંઈ વાત જ નથી. હું એનો હાહારો છું, પણ મારી સામે કેમ એને વાત કરવી એ એને નથી ખબર પડતી. કેમ વાત કરવી એટલે? હવે મારા કોઈ 2-4 સંબંધી આવ્યો હોય, 1.5-2 કલાક થાય હું બહારની રૂમમાં બેઠો બેઠો રાઈડ પાડું કે ચા લાવો મીરાવો ચા લાવો, એ વૈયા જાય ત્યાં લગી આવે ને, પછી આવે ત્યારે પ્રબારો આવીને એમ કે હું રાડ્યું નાખો છો એટલી બધી. હવે એ એવી રીતે હા હારે વાત કરવાની હોય? હા,
વાત તો તમારી સાચી છે, એવી રીતે વાત ન થાય, પણ તમે ચિંતા નહીં કરતા, હું મોટાબેનને પણ કહીશ અને મીરાને પણ સમજાવીશ કે આવી રીતે તમારી સાથે કે તમારા ઘરના કોઈ વ્યક્તિ સાથે વર્તન ન કરે. હું અત્યારે તમારા મોટાબેનની ઘરેથી જ આવું છું, એને મેં હોતે આ વાત કરી. મેં જો જરીક તમે તમારી દીકરીને સમજાવો ને તો એણે મને શું કીધું સાંભળવું તમારે? હા, શું કીધું મોટાબેને? એણે એમ કીધું કે જો મેં મારી દીકરીને 1-20 વર્ષની કરી નાખી, ભણાવી ગણાવી, એના ધામધૂમથી મેં લગ્ન કર્યા, જે જોતું તે બધું એને મેં આપ્યું, કે મારી એની જવાબદારી કે હું આખી જિંદગી ન લઉં, એ પ્રશ્ન તમારો છે, એ તમારે હલ કરવાનો છે. તમે ચિંતા નહીં કરો, મોટાબેનને કોઈ ગેરસમજ થઈ હશે, હું મારી રીતે સમજાવીશ અને મારા મોટાબેન અને મીરાવતી હું તમારી માફી માંગુ છું. તમે એમાં તો માફી ન માગવાની હોય, અને મારે તમને જો કે આ વાત મારે માફી માગવાની હોય કે મારે તમને આ વાત કરીને હું તમારી મદદ માગું છું કે તમે કંઈક આ વાતનું કંઈક સોલ્યુશન લાવો એમ. અરે, આપણે પારકા થોડી છીએ, એકબીજાના વેવાય વેવાણ છીએ, તો વાતચીત તો આપણે કરવી જ પડે ને. અને જો છોકરું કે છોકરી કોઈ પણ ઊંધા માર્ગે જતું હોય ને તો સીધા માર્ગે એને માવતર જ લાવે, અને એ કામ આપણે નહીં કરીએ તો કોણ કરશે? હા, એ જ હું કહું છું, જો પ્રેમથી રહે મીરા તો એને કાંઈ વાંધો નથી, એકલી છે ઘરમાં, બીજું કોઈ છે નહીં, એ બે માણાને હું એકલો કાખલી ત્રણ જણા સીવી. ખબર છે ને, આ તમારા પત્નીને ગુજરી ગયે તો વર્ષો થઈ ગયા, અને મીરાને તો ઘણી બધી જવાબદારીઓ છે, એને ખાલી વહુ તરીકે નહીં પણ એ ઘરની મોભી તરીકે પણ એને કામ કરવાનું છે. પણ થોડું નાસમજ પણ એને કર્યું છે, પણ તમે ચિંતા નહીં કરતા, હું મોટાબેનને બરાબર સમજાવી દઈશ. આપણે એને કંઈક કહેવા જઈએ તો તરત મને એ શરત પર બારી એમ કે મેં કીધું આ બધી માલ મિલકત તમારી છે, તો કે અમારી છે તો અત્યારે અમારા નામે કરી દો ને. લ્યો નરેશભાઈ, જો અત્યારે મારાથી વધારે કંઈ નહીં કહેવાય, આ તો તમે મને જાણ કરી અને મને વાતની ખબર પડી. બાકી સાચું કહું ને તો મીરાએ કે મોટાબેને તમારી સાથે આવું વર્તન ન કરાય. એ તો હું બસ એ જ કહું છું, મારે બીજું કાંઈ જોતું નથી, અને મારે એમાં એવું નથી કે તો તમે મને એટલું આપો કે આ લાવો તે લાવો, એવું કાંઈ નહીં. એ બટકું રોટલો ખાય એ મને આપશે, કોઈ પણ કોઈ આપણા સમાજમાં કોઈક મહેમાન આવે તો એને જરી કે સારી રીતે આવકાર આપે ને, એટલે મને એમ થાય કે મને આખો તમે હસવી લીધો. બસ એ જ મારી રિક્વેસ્ટ છે, એ જ મારી વિનંતી છે. હા હા, સમજી ગઈ, પણ તમે ચિંતા નહીં કરો, હું બધું સમજાવી દઈશ મોટાબેનને. હને હવે તમે નિરાંતે જાઓ, હવે પછી મીરા કે મોટાબેન તમને કોઈ આવા જવાબ નહીં આપે. મારે તમને કહેવાનું હતું. જય શ્રી કૃષ્ણ. મને એ ન સમજાયું, મોટાબેન મીરાને સમજાવવાની જગ્યાએ વેવાઈને બોલ્યા? અરે, આપણી દીકરી ભૂલ કરતી હોય તો એને આપણે સમજાવવાની હોય? મને સમજ નથી પડતી, મોટાબેન મીરાનું ઘર જોડવા માંગે છે કે તોડવા? અને મીરા ક્યારથી આવી થઈ ગઈ? હે ભગવાન, હવે તો તું જ બચાવ, પણ મોટાબેનને જઈને વાત તો કરું, કંઈક તો વાતનું સોલ્યુશન આવે, નહીતર દીકરીનો ઘર સંસાર બગડશે. આવો બેન, આવો. કેમ છો મોટાબેન? બસ હો, મજામાં. જો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટાબેન, આ ઘણા ટાઈમે તમારા ઘરે આવવાનો સમય મળ્યો. અરે, હું તો રોજ તને યાદ કરું. હા, ક્યાં ક્યાં દેખાતી નથી, એવી તે કઈ કામમાં પડી ગઈ હતી? કઈ નહીં, હા જરા ધવલની એક્ઝામ ચાલતી હતી ને, એટલે એમાં બિઝી હતી. અને તમને તો ખબર જ છે ને કે તમારા બનેવી અહીંયા નથી રહેતા, આઉટ ઓફ સિટી રહે છે, એટલે મારે કામ વધી જાય. પણ મોટાબેન, આજે મળવા આવીને એની પાછળ એક કારણ છે. બોલ ને, જમવા આવી છો? જમવા નથી આવી. તારું ભાવતું બનાવું. ના ના, આ તમે હમણાં મૂકી દો, આપણે આ કાંઈ નથી કરવું. મોટાબેન. હા બોલ ને બેટા. મને એમ કહો ને, આ મીરાને લગ્ન થયા ત્યાર પછી નરેશ વેવાઈ કેટલી વાર આવીને અહીંયા ઘરે કમ્પ્લેન કરી ગયા છે? હા, આવ્યા હતા ને 2-4 વાર. તો મોટાબેન, આપણી ફરજ નથી આવતી કે આપણે આપણી દીકરીને સરખી રીતે સારા માર્ગે દોરીએ? તને એમ લાગે કે મેં કાંઈ કીધું જ નહીં હોય?
મેં નરેશભાઈને એમ કીધું કે લગ્ન થયા એ પહેલાં મારે એને જે શિખામણ દેવી હતી, જે સંસ્કાર દેવા હતા, જે રીતે ઉછેરવાની હતી અને એને વળોટવાની હતી, બધું મેં કરી લીધું છે. હવે તમારા ઘરની વહુ છે તો એવી નાની નાની ફરિયાદો લઈને નહીં આવવાનું. બધી વાત સાચી છે, પણ આપણી મીરા વેવાઈની સામે બોલે એ કેમ ચાલે? જો એક હાથે તો તાળી વાગે નહીં, કાંઈક તો ઘરમાં એવું થયું હશે કે મીરા બોલી હશે. અને બીજું બેન, એ મીરા કંઈ નાની નથી, પાણીને ભૂ નથી કહેતી, એને ખબર પડવી જોઈએ. હવે એવી બધી હું શિખામણ દઉં ને એ અહીંયા આવીને એના ઘરની બધી રામાયણ કરે, પછી મારે શું હાથ ધંધા કરવાના? એકને સમજાવવાનું ને એકને સાંભળવાનું? બધી વાત સાચી છે મોટા બેન, પણ જરા આપણે પણ વિચાર કરવો જોઈએ. આપણે પારકા ઘરે દીકરી દીધી છે તો આપણી દીકરીને બે શબ્દ કહેવાય કે બેટા સમજી વિચારીને ચલાય, કામ વગરનું વધારે ન બોલાય અને સસરાની પણ ઇજ્જત કરાય. આ બે વ્યક્તિની વચ્ચે જો સસરાનું માન ન જળવાય તો નરેશભાઈનું કેવું ખરાબ દેખાય તમે વિચારી શકો છો? અને બીજી વાત બેન, હું તમારી સગી બેન છું પણ ખોટું નહીં બોલું. તમે વિચાર કરો, હા પેલા શારદા માસી એ તે દિવસે મને કહેતા હતા કે તમે કાજલ વહુ સાથે પણ ગેરવર્તન કરો છો, મીરા સસરીમાં આવું કરે છે ને તમે અહીંયા આવું કરો છો, એટલે આપણે શું માંડ્યું છે? આપણા મા બાપના સંસ્કાર લજવવા છે આપણે? હવે મારી વાત સાંભળ, તને શારદા બેને કીધું, તને નરેશભાઈએ કીધું, એ બધાની વાત સાંભળેશ ને તો થોડીક મારી વાતે સાંભળ. આ કાજલ અહીંયા શું કરે છે એ કોઈને નથી ખબર, હું બે શબ્દ બોલું છું એ આખા ગામને ખબર પડે છે. કાજલને સવારમાં ઉઠવું નહીં વહેલું, કામ કરવું નહીં, ભાખરીઓ બાળી નાખવી અને આ ઘઉં ચાળવા દીધા હોય તો એ ઝીણા ઘઉંને એ બધું ફેંકી દેવાનું, કાંઈ એને વીણીને ચોખ્ખા કરીને એને દળવામાં ન દેવાય. તોલા ચોખામાંથી કણકી નીકળી તો કે એ ચણમાં આપી દો, ઘઉં ચણમાં આપી દો, પણ એને બે આંખ ખોલીને એને સાફ નથી કરવું અને એને વાપરવું નથી. આ અમે લોકો આખી જિંદગી આપણે એ જ કર્યું છે. મોટા બેન, સમય બદલાયો, જમાનો બદલાયો, આપણે જે કરતા હતા એ જ આપણી પ્રજા કરશે ને એવું ક્યારેય નહીં વિચારવાનું. અને તમને હું એમ કહું છું કે મીરા એની સાસરીમાં આવું કરે છે અને તમે તમારી વહુ સાથે, મને નથી લાગતું આ યોગ્ય. બેન, પારકાઘરની દીકરી જ્યારે આપણા ઘરે આવે ને તો એને આપણી દીકરી બનાવીને રખાય, ને આપણી દીકરી પારકા ઘરે જાય ને તો એને કહેવાય કે એ ઘરને પોતાનું બનાવાય. બધું કીધું જોઈ, એમને મેં કંઈ એને મોકલી નથી દીધી. અને આ કાજલ, કાજલ ઘરમાં આવું કરે છે તો હું તો વેવાઈ પાસે ન ગઈ ફરિયાદ કરવા કે તમારી કાજલને સુધારો અને સમજાવો ને એવું બધું કરો. માં હું ફોડું છું, કાજલ નથી સારી રીતે રહેતી, તો હું ધમકાવીને ને ક્યારેક પ્રેમથી ને ક્યારેક સમજાવીને એને કહું છું. મોટાબેન, તમે કાજલને કહો છો ને તો કાજલ બહુ એક પણ શબ્દ ઉચ્ચારતા નથી તમારી સામે. એ તો તું હોય તો તને ખબર પડે કે એ હું કરે છે મારી સામે. અને તમારી મીરા સસરાને ગમે તેમ બોલે છે, સાસુ તો છે નહીં, હવે એ ઘરને એને સંભાળવાનું છે. મોટા બેન, દીકરીને છૂટ અપાતી હોય ને એટલી અપાય, પણ સંસ્કાર તો આપવા જ પડે. અને પારકા ઘરે જઈને જ્યારે આપણા જ ઘરનું નામ લજવાય ને એવા કામ ન કરાય. તો તને એમ લાગે કે હવે એ સાસરે ગઈ છે તો એને હું બોલાવું અને એની ફરિયાદ કરું કે તારા સસરા આમ કહેતા હતા ને એને બે લાફા મારું, અને પછી જો કંઈ આડાવળું પગલું ભરી દીધું તો એ કાળી ટીલકોને બે હે? મોટા બેન, બે લાફા મારવાની વાત નથી, દીકરીને સમજાવવાની વાત છે. અને તમે સમજતા કેમ નથી કોઈ વસ્તુમાં? એની ઉંમર છે કે હવે હું સમજાવું નહીં સમજે? નાનું છોકરો ને તો બે લાફા મારી નહીં સમજાવાય, હવે એને એની ખબર પડવી જોઈએ કે એને કેમ રહેવાય. મારા સમજાવવાથી કોઈ ન સમજા, કાજલ સમજી કે ઈ સમજે? એ તો સમજું જ છે મોટા બેન, તમારે નથી સમજવું. સાચી વાત છે, હું ઈ સમજું છે, હું જ ભૂંડી છું, મારું કોઈ એને સાંભળવું, પણ આખું ગામ જેની ફરિયાદ કરે એટલે હું ભૂંડી બસ. અરે મોટા બેન, એવી ને વોવે એવી દીકરી, દીકરીને સમજાવવાની વાત છે ને બહુ સમજદાર જ છે, એને આપણે દીકરી બનાવીને રાખવાની હોય અને આ શું માંડ્યું છે મોટા બેન? તમે મોટા થઈને જો મોટપ નહીં રાખો તો શું કામનું? એક કામ કર, તું મારી હગી બેન જ છે ને, હા તું મીરાને સમજાવ અને આ બાજુ તું કાજલને સમજાવ. લે ચાલ, હું તો ખરાબ જ છું અને હું તો ખરાબ જ રહેવાની છું, તું સમજાવ. મને કાજલ બોવે ક્યારેય ફરિયાદ નથી કરી, બસ તો. હા, અને રહી મીરાની વાત, તો નરેશ વેવાઈ કહેતા હતા ને એટલે મારે તમને જણાવવું પડ્યું કે જો દીકરીના સાસરીમાં આપણે આવી બધી ઊંચ નીચ હોય ને તો એને પાર પાડવાની હોય. તો તું એની માસી છે ને, તો તું સમજાવ એને. ચાલ, મારું તો એ નહીં માને, તું સમજાવી શકેશ? તમે સમજાવ, તમે માં થઈને નથી સમજાવી શકતા અને તમે મારા માથે નાખો છો. બસ મોટા બેન,
તમારે આડોડાઈ કરવી છે ને તમારી દીકરીને તમારે આડોડાઈ જ શીખવાડવી છે. અને મને ખબર છે હું તમારા સ્વભાવથી નાનપણથી વાકેફ છું. તમે જીદ્દી સ્વભાવના છો, તમને મનમાં આવે ને તમે એ જ કરશો. તમે કોઈનું કહેલું નહીં માનો, પણ મહેરબાની કરીને દીકરીનો ઘર સંસાર બચાવવો હોય ને તો થોડા સુધરી જાઓ. જો આ સમસ્યા આવી તો તે કેવી ગલી કાઢી નાખી. તે મને એમ કીધું કે બેન તું ચિંતા નહીં કર, હું મીરાને બે શબ્દ હું સમજાવી દઈશ, હું મારી રીતે સમજાવી દઈશ. પણ મને ખબર છે તમારી દીકરી તમારા જેવી જીદ્દી છે એ ક્યારેય નહીં સમજે. ઈ માસી જેવી એ છે, જેવી માસી છે ને એવી જી છે. બસ તો તારો જ ફેર્યો તો એના પર. મોટા બેન તમને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે કે તમને ચિંતા જ નથી ને, ના તમારા ઘરની ના તમારા દીકરીના સાસરાની. છોડો હું કોની સાથે લમણાજી કરું છું ને મને નથી સમજાતું. અલી ચા તો પીતી જા. નથી પીવી ચા મોટા બેન, તમે તો દિવસ સુધારી નાખ્યા. શિખામણ દેવા તો બધાય આવશે, પણ શિખામણ દેવા મીરા નહીં કોઈ નહીં જાય, અને આ બાજુ કાજલ નું કોઈ નહીં જોવે. બસ મને કહેવાનું હલકુલો હવાલદાર નો, મને કહેવાનું જેને જે કેવો એ વેવાય આવીને કહી જાય, બેને આવીને કહી જાય, અને હજી ત્રીજી કો આજુબાજુમાંથી આવશે કેવા. આજલ તને કઈ ભાનપાન છે કે નહીં તે ફરી પાછો મમ્મી સાથે ઝઘડો કર્યો? હાદી મેં કોઈ સાથે ઝઘડો નથી કર્યો, મારી એટલી હિંમત છે કે હું અને બા સાથે ઝઘડો કરું? શું થઈ ગયું સવાર સવારમાં? હવે ખોટું શું કામ બોલે છે? મને બધી વાત કરી કે તું કેટલું બોલે છે એમની સામે. એક વસ્તુ છે ને હવે યાદ રાખી લેજે કે હવે આજ પછી ક્યારે મારા મમ્મીની સામે જો બોલી છે ને તો હવે મારો હાથ ઉપડતા વાર નહીં લાગે, કારણ કે તું આમ તો સુધરવાની નથી. આદી મારી વાત તો સાંભળો, હું મમ્મીને કાઈ નથી બોલી, ખાલી આજે 5 મિનિટનો નાસ્તો બનાવવામાં લેટ થઈ ગયો મારાથી. હા તો લેટ કેમ થાય? હા ઘરમાં બીજા કામ શું હોય છે તમારે? એક સમયસર નાસ્તો નથી બનાવીને આપી શકતા? એમને દવા પીવાની હોય એટલી તો ભાન પડે કે નહીં આપણને? પણ આદી પાયે જ કીધું તું આજ સવારે ઉઠીને વેલી 2-3 બ્લેન્કેટ ધોઈ નાખજે, એમાં મારું થોડું લેટ થઈ ગયું. અરે બ્લેન્કેટ ને મૂકી દેવાય, પેલા નાસ્તો કરી દેવાય, જે જેને કામની વસ્તુ જે કરવાની હોય ને એ સમયસર પેલા એ પતાવાય અને બીજું પછી કામ કરાય. અને મમ્મી સામે તો એક શબ્દ ના બોલતી ક્યારે? તને કઈ ભાન જેવું છે કે નહીં? જ્યારે હોય ત્યારે ઝઘડો કરે છે, આ ઘરમાં આવીને ત્યારથી તું છે ને અશાંતિ જ લાવી છો, ક્યારેય શાંતિ તો ઘરમાં રહેવા જ નથી દીધી. અને છે ને હવે તો મને એવું લાગે છે કે તું માર વગર સુધરવાની જ નથી. ના હું ધ્યાન રાખીશ, ચાલો બીજી વાર. અરે બીજી વાર નહીં, હવે જો આવી ભૂલ થઈ ને તો વિચારી લેજે કે હું શું કરીશ. પણ હું શું કરું આદી, મારું કઈ વાક જ નથી. અને તમે તો બાકી એ જ વાત સાચી, મારી કઈ વાત સાચી ન હોય હું શું કામ તમારા મોઢે ખોટું બોલું? તું ખોટી જ છો અને સાવ ખોટી જ રહેવાની છો. મારી મમ્મી જે મને બધું કહે ને એ બધું સાચું જ હોય છે, એ ક્યારેય ખોટું ના બોલે. અને છે ને મારી મમ્મી મને છે ને બહુ વાલા છે, હું એના પ્રત્યે ક્યારેય કોઈ દિવસ એવું તો નહીં માનું કે એ ખોટા હોય, એ મારા માટે હંમેશા સાચા જ રહેશે. એટલે તું ખોટી છો. આજ પછી ક્યારે છે ને મારા મમ્મી સાથે હવે ઝઘડો ના કરતી, આ છેલ્લી અને પહેલી વાર તને કહી દઉં. હા તમારા મમ્મી એની ટાઈમ સાચા જ હોય અને એ તમને વાલા છે. વધારાની તો હું છું ને આ ઘરમાં, વધી પડી છું, કામવાળી છું ને તમારી મમ્મીની. હા આ ઘરમાં તું કામ કરવા માટે જ આવી છો, પણ એ પણ તારથી સરખું તો થતું નથી. હા બસ કામ ન થાય એટલે મમ્મી સાથે ઝઘડો કરવાનો, કા કોઈ મારી સાથે કરવાનો. તારે બીજું કામ શું છે? કામ તો કરવું નથી, ઝઘડા કરવાના છે. બસ આદી બસ, એવું જરૂરી ન હોય કે જે માણસ કઈ બોલતું ન હોય ને બોલતા ન આવડતું હોય, પણ સહનશક્તિ એ જેની મજબૂતી હોય. આજે 2 વર્ષ થઈ ગયા ઘરમાં કન્ટિન્યુ મમ્મીજી કે તમે સાંભળો છો, મને કીધા કરો છો, પણ ક્યારેક મને તો પૂછો હું માણસ છું, મારે કઈ શોખ હોય કઈ કરવાનું હોય, કોઈ દિવસ ક્યાંક મારે બહાર ફરવા જવું હોય, આખો દિવસ બસ ઘરમાં કંકાસ કંકાસ ને કંકાસ. આટલું આટલું કામ કરતા, આટલા તમારા સગા વાળાને સાચવતા, વર વ્યવહાર બધું કરતાય, તમારા મમ્મીને ઓછું જ પડે છે. ઓછું જ પડે ને, સરખું કામ કરવામાં ધ્યાન આપો ને તો ઓછું ના પડે. હવે સુધરો તો સારું છે. નસીબ મારા જ ખરાબ છે, આટલું કરતાય, આ લોકોને ઓછું જ પડે છે. અરે હું નહીં, કોઈ પણ સ્ત્રી સહન કરે ને ત્યાં સુધી આ લોકોને એની કિંમત હોતી જ નથી.
હા તો સારું, હાલો હું તમને પછી કોલ કરું. ઓકે, હા હા બોલો ને. તમે છે ને આખો દિવસ ફોનમાં પડ્યા રહેજો બસ. તમને ખબર છે ને આજે હું મમ્મીના ઘરે જવાની છું, તો એ મારી સાથે થોડી વાર નહીં બેસે બસ. કેમ અચાનક મમ્મીના ઘરે? ખબર નહીં, મમ્મીની બહુ જ યાદ આવે છે, તો મને થયું કે આમ પણ હું નવરી છું ને, તો બે દિવસ આંટો મારી આવું. જાવ ને? હા જવાનું જ હોય ને, એમાં હું વાંધો મને. હું તમને શું કહેતી હતી, મમ્મીના ઘરે તો હું બે દિવસ જાઉં છું, પણ તમે તમારું જમવાનું ને બધું એડજસ્ટ કરી લેશો ને? હા કાંઈ વાંધો નહીં, પપ્પાની અને મારી ચિંતા કરમાં અમે બધું એડજસ્ટ કરી લેશું. હા, અને પપ્પાનો સ્વભાવ થોડો જીદી છે, તમે ઘરે ના હોય ને તો મને જેમ ફાવે એમ બોલતા હોય છે, એટલે કદાચ તમને કંઈ બોલે ને તો મનમાં નહીં લેતા. ના ના, કાંઈ મનમાં નહીં લેવાનું, મને ખબર જ છે તારો સ્વભાવ પણ. તે પણ પપ્પા સાથે ક્યારેય ઝઘડો તો કર્યો નથી? હા, હું શું કામ ઝઘડો કરું, આમ પણ એ મારા પપ્પા જેવા જ છે ને. સસરા તો છે ને પિતા જેવા કહેવાય, એટલે એમની સાથે ઝઘડો ક્યારેય ના કરે. અને હા, એકલી જઈશ કે પછી મૂકું આવું? ના, એકલી વહી જઈશ, પણ કદાચ લેવાનું થાય ને ત્યારે તમે આવજો. ત્યારે પણ એકલી વહી આવજે ને હવે. હા, એકલી જ વહી આવીશ ને, હવે તમે કયો પછી ના થોડી પડાશ. અને હા મીરા, છે ને હું પણ કેટલો ભાગશાળી છું કે તારા જેવી પત્ની મને મળી. મને મારા પપ્પાનું જરા પણ ટેન્શન નથી. હું 4-5 દિવસ બહાર ગયો હોય ને બિઝનેસ માટે, તો પણ તો પપ્પાનું ખૂબ ધ્યાન રાખે છે. રવિ, ભાગ્યશાળી તો હું કહેવાય ને કે તમે મારા પતિ છો અને તમારા પપ્પા. સ્વભાવના તો સારા જ છે, પણ કહેવાય ને કે એક ઉંમર થઈ જાય ને પછી માણસનું મગજ બાળક જેવું થઈ જાય, એને હેન્ડલ કરતાં આપણે શીખવું જ પડે. હા, અને એ પણ તો કરી જ રહીશો ને. અને હા, તારા જેવી જો સમજદાર પત્ની હોય ને તો જ આ બધું ચાલે ઘર, નકર તો ક્યારના. અત્યારે તને ખબર જ છે ને બધા નાની સિંહને તો કંઈ કહેવાતું પણ નથી, અને ક્યારના પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી હોય જો બીજી કોઈ વટને તો. હા, મારા મમ્મી છે ને એ પણ બાળક જેવા થઈ ગયા છે, હાલતા કાજલ ભાભીને ખીજાતા હોય, એટલે મને ખબર છે કે પપ્પા છે ને એમનું મગજ પણ હવે મમ્મી જેવું જ થઈ ગયું છે, એટલે હવે હું ઇગ્નોર જ કરું છું બધું. રવિ, હવે બધું છોડો, હવે મારે જવું છે, તમે ચા નાસ્તો કરી લ્યો ને એટલે ફટાફટ હું નીકળું. હા વાંધો નહીં, અને આમ જો તને છે ને મમ્મીને કંઈ બીમાર વધારે હોય ને તો મને ફોન કરજે, તો હું પણ આવું. બરાબર? ભલે, સારું. હા સારું, ચાલ તો મને નાસ્તો કરાવ. હા. અરે મારી મિરકી આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેવું છે? એકદમ મસ્ત. તમે કયો, તમારે કેવું છે? હું મસ્ત. હા, હુકાઈ ગઈ છે, આ ઠેકડા જેવી થઈ ગઈ છે. મમ્મી, હું ડાયટ ઉપર છું, સુકાઈ નથી ગઈ. હું છે ને મારું બોડી મેન્ટેન કરું છું, પછી છે ને આ ભાભી જેવું થઈ જાય તો ક્યાં જવાનું? બસ આજકાલની છોકરીઓને તો આ જ ઉપાધિ, ડાયટ કરે છે ને વજન ઉતારવું છે ને, આ પછી બહાર બજારમાં જઈને પાણીપુરીઓ ખાઈ આવશે. હા મમ્મી, હવે એ તો છે ને એક દિવસ ચીટિંગ કરવાની છૂટ હોય છે ડાયટમાં, સન્ડે સુધી છે ને ડાયટ કરવાનું, અને સન્ડેના દિવસે તમે છૂટતા, તમને જે મજા આવે ખાવાનું. બસ બોલ બોલ. કંઈ નહીં મમ્મી, બોલવામાં તો બીજું કંઈ જ નથી. અમારા સસરા છે ને એનાથી કંટાળીને અહીંયા આવી છું, આખો દિવસ એમની સેવા કરવાની. મમ્મી, હું થાકી જાઉં છું, અને છે ને કચકચ જ કર્યા કરવાનું, બસ નાની નાની વાતમાં ટોકે નહીં ને ત્યાં સુધી તો એમને ચાલતું જ નથી. એ તારા સસરા છે ને અહીંયા આવ્યા હતા તારી ફરિયાદ લઈને. ક્યારે? તો આવ્યા હતા એ, તે એ મહેમાનો આવે તો એને આવકારો નથી દેતી ને, એને કંઈ ખાવા પીવાનું નથી પૂછતી ને, ટાઈમે કંઈ રાંધતી નથી ને, કેટલી તારી ફરિયાદ કરી. પણ મેં તો છે ને પછી મેં એમ કીધું, જો ભાઈ હવે તમારા ઘરની વહુ છે ને તમે હાચો, મને કે તમે એને સમજાવો. મેં કીધું હું કાંઈ સમજાવું ને, એ કંઈ નાની નથી, એ સાસરે આવી છે તો એ બધું સમજતી જ હોય. પછી મનમાં મેં કીધું એક હાથ વગર તાળી, એક હાથે તાળી ન પડે, પછી તો છે ને એને મોઢે જ કહેવાય નહીં. તો મેં કીધું તમે અપલખણા જશો તો જ મારી છોડી બોલે, નહીં તો કાંઈ બોલે નહીં. પણ હું તને કહું જ છું, કાંઈ પણ બોલે ને શરમ કોઈની નહીં ભરતી, મોઢે ચોપડાવી દેજે. હવે મમ્મી, હું પણ તમારી છોકરી છું, એમ થોડી ખાધી જાઉં, હું છે ને એનું કંઈ આવવા તો દેતી જ નથી. પણ મને થયું કે આખો દિવસ કંકાશ કરું ને, એના કરતાં બે દિવસ તારી પાસે આટો મારી જાઉં, અને આ ઘરનું તંત્ર પણ જોઉં ને કે અહીંયા શું ચાલે છે. અહીંયા આવી છે ને બેદી, તો એને મજાનો મગજ ઠંડો કરીને જાજે. અને હા, પાછી ઓલીને કામ કરાવવા નહીં મળતી, તું એને પાછી બહુ વાલી થઈ જઈશ, નહીં તો એ તો છે ને પછી બે રહે ને મીરાબેન આમ કરું, મીરાબેન આમ કરો કરી કરીને તારી પાસે બધું કામ કઢાવી લેશે. એ મમ્મી, હું કઈ કામ કરવા થોડી આવી છું, અહીંયા આરામ કરવા આવી છું, અહીંયા આવીને તો પાણી નથી પૂછ્યું હજી મને. એક મિનિટ,
અરે કાજલ, આ મીરા આવી છે, પાણી લાવજે. તો આપુ બા. એ પાણી લાવજે ને પાછો ચા નાસ્તો એ લાવજે, બિચારી ભૂખી આવી હશે. એ હા, જય શ્રી કૃષ્ણ. મેરે મેરે જય શ્રી કૃષ્ણ. બા કોકની હારે બોલે છે, પૂછાય નઈ ત્યાંથી બા કોણ આવ્યું છે એમ. મમ્મી, રસોડું તો પાડોશી ના ઘરે છે ને, આપણા ઘરમાં થોડું છે તો ભાભી ને સંભળાય. તમે પણ કેવી વાત કરો છો નઈ ભાભી. તમને બનાવો એ બનાવો, તને જે ભાવતો એ કહી દે ને, પછી તું જ પાછી આંખ કાઢીશ. જે ભાવતો એને કહી દે, બનાવી દે. હાલ સારું, ત્યારે દાળ ભાત શાક રોટલી બનાવીને આવજો. એ જ બનાવવાનું. પણ શાક તો કે બજારમાં 70 શાક મળે છે, કયું ખાવું છે ને? બટેકાની સૂકી ભાજી બહુ ભાવે છે, એ કર દે ને. એ મજાની પતલી ને નાની ફુલકા રોટલી કરજે, પાછી કરશે એના મોઢા જેવી. હા, એટલે એને બધું કેવું જ પડે ત્યારે માન થાય ખાવા જેવું. ખબર નહીં આવા માણસો કેમ હોય છે દુનિયામાં, એને નાની નાની વાતમાં ઇન્સ્ટ્રક્શન આપવા પડે છે કે આ આમ નહીં કરવાનું, આને આમ કરવાનું, આ આવી રીતે થાય, આ આમ ન થાય. ભગવાન, મમ્મી ખરેખર ધન્ય છે તમને કે તમે છે ને આ ભાભીને હેન્ડલ કરો છો બસ. અને તું છે ને, જો મન જાજુ અંગ્રેજી આવડે નહીં, આ હમણાં તું કંઈક ઇંગ્લિશ બિંગ્લિશ ને તું હું બોલી, મને કાંઈ ખબર નથી. એ ગુજરાતી બોલવાનું તો મને બધી સમજ પડે. સારું, મારી માં હવે ગુજરાતીમાં બોલીશ. હવે હું જાઉં, આરામ કરું. હા, જા જા. જમવાનું થાય એટલે બોલાવજો મને. આ કામ કેમ બંધ છે? શું કરો તમે? અરે સાહેબ, આ મશીન ઉપડતું નથી. તો હું કરું છું, હું શું કરું બીજું? અરે મશીન નો ઉપડે તો કમ્પ્લેન કરો ને, ફોન કરો અને બોલાવો એને. એ વાત, ફોન કર્યો પણ કોઈ ઉપડતો નથી ફોન. તમે છે ને કામ ચોર છો, તમારે કામ કરવાની દાનત નથી. જ્યારે જુઓ ત્યારે બસ મશીન ખરાબ છે, કે મને આમ થાય છે, કે પેટમાં દુખે છે, બીજા કોઈ બહાના નથી મળતા તમને? તો આમાં હું કરું, તમે જોઈ જુઓ, પાવર આવે છે? આ પાવર સ્વિચ પાડો તો આવે. એ સ્વિચ એ પાડી લીધી, હમણાં જ બંધ કરી છે. હે ભગવાન, આ બધા તમારા દાદા, તમે આટલી ઉંમર થઈ, મારે તમને કહેવું પણ શું? મને શરમ આવે છે તમને લોકોને ખીજાતા, પણ નહીં, તમારા લોકોને રોજે મારું સાંભળવું જોઈએ છે. મારે ગુસ્સો ના કરવો હોય ને તો પણ ગુસ્સો કરવો પડે છે. ખબર નથી પડતી કે તમે લોકો આવી રીતે કામ કરશો તો કેમ ચાલશે? મારે પણ ઉપર જવાબ દેવાના હોય છે. બસ તમે તો કહી દીધું કે મશીન બંધ છે, નથી ચાલતું, અને મારે મારે તો કેટલાની જવાબ દેવાના હોય છે, અને તમે મહિનો થાય એટલે કેસો લાવો પગાર. હા, મશીન બંધ હોય, કામ ન કરવું પડે, અને તો પણ તમારે પગાર તો જોશે જ ને, કે એમાં હાલશે? જો શેઠ, અમે પગાર લઈને કામે કરીએ છીએ, હવે બંધ પડી ગયું છે, હું શું કરું? હા તો તમે ક્યારના એકલા એકલા મથો છો તો ઓફિસમાં આવીને કોઈને કહેવાય કે મશીન નથી ચાલતું, આને સરખું કરાવો ફટાફટ. આ હું આવીને ચેક કરું છું ત્યારે તમે મને કહો છો કે મશીન ક્યારનું ખરાબ છે. મને એવું છું શેઠ કે મારીથી રિપેર થઈ જાય ને તો કોઈને બોલાવો ને શેઠના બે પૈસા બચાવું, પણ હારા માણસનો સમય જ નથી. અરે શું બે પૈસા બચાવું? હા તમે છે ને બે પૈસા બચાવવાના ચક્કરમાં મને બહુ મોટું નુકસાન કરાવો છો. એ કારીગરને મારે મજૂરી દેવી પોસાશે, આ તમારી મજૂરી ચડે છે, આ માલ બનતો નથી, અને ઉપરથી મારે બધાનું સાંભળવાનું, આ વધારે નુકસાન તો મારે જાય છે. પણ તમને લોકોને, તમે ભણ્યા ન હોય ને એટલે તમને કઈ ભાન ના પડે. બસ આટલું જ વિચારે કે હું જાતે રિપેર કરી નાખું. તમે રિપેરિંગ વાળા છો, એન્જિનિયર છો, કે તમને આવડી જશે બધું? હે ભગવાન. ભાભી, ભાભી અહીંયા આવો ને, મારું માથું બહુ દુખે છે. આવી મીરાબેન, બે જ મિનિટ. હો, હા, શું થાય છે તમને મીરાબેન? ભાભી ખબર નહીં, માથું બહુ જ દુખે છે આજે મારું. હું દબાવી દઉં તમને માથું, બામ લગાવી આપું? ના ના,
કેમ તમારું માથું દુખે છે? કાલ રાત્રે સરખા ઊંઘ્યા નતા? એવું નથી ભાભી, ખબર નહીં છે ને, થોડું ટેન્શન છે ઘરનું એટલે. ભાભી પગ પણ બહુ જ દુખે છે મારા, પ્લીઝ કચરી આપો ને. હા કઈ વાંધો નહીં, ચલો. મીરાબેન, આજ સવારે તમે નાસ્તો તો વ્યવસ્થિત કર્યો હતો ને? હા, વ્યવસ્થિત કર્યો હતો. કેવું છે ભાભી, ઘરે આખો દિવસ એકલું કામ કરવાનું ને, અને એક અમારા સસરા છે ને, મને બહુ હેરાન કરે છે. આ મમ્મી જેવા થોડી છે કે બધું સમજીને રહે આખા ઘરમાં. બસ એમને આખો દિવસ કામકાજ કર્યા કરું ને, તો પગ બહુ દુખ્યા કરે છે મારા. સાચી વાત છે, બધું ઘરનું કામ તમારી ઉપર હોય આખો દિવસ. અને જુઓ ને, તમારે કેટલું સારું છે, તમારે અહીંયા કંઈ જ કામ નહીં કરવાનું. મમ્મી તમને કેટલા હેલ્પફુલ હોય છે, અને ભાઈ, ભાઈ પણ તમારું ધ્યાન રાખે. એક હું છું, મને તો કોઈ હેલ્પ બી ના કરે, અને આખો દિવસ બધું એકલા હાથે જ કરવાનું. કાંઈ વાંધો નહીં મીરાબેન, આપણે એવું લાગતું હોય કે બધું આપણે હાથે આપણે કામ કરીએ છીએ, પણ ક્યારેક એવો સમય આવશે ને, તમે સમયની હારે ટેવાઈ જશો, પછી તમને છે ને આટલો બધો થાક નહીં લાગે. સાચી વાત છે ભાભી તમારી, આ પગ લઈ લ્યો ને. ભાભી થોડો વજન આપો ને, હાથમાં જોર નથી તમારે. હવે જો કેવું લાગે છે? ઠીક ઠીક. મીરાબેન, તમને આટલો બધો વજન દઉં છું તો ઠીક ઠીક લાગે છે? કાંઈ વાંધો નહીં, અત્યાર પૂરતું આટલું ચલાવો. રાત્રે છે ને વહેલી ફ્રી થઈ જઈશ ને, એટલે તમને મસ્ત છે ને તેલનું માલિશ કરી આપીશ પગમાં. વહેલી ફ્રી થઈ જઈશ એટલે નહીં, વહેલા ફ્રી થઈ જ જાજો, એટલે છે ને અમારા પગ થોડા હળવા પડે. બાકી તો મને લાગે છે કે આ ક્યારેય મટવાના જ નથી. મીરાબેન, હજી બે દિવસ તમે આ ઘરમાં છો ને, એટલે જરાય ચિંતા કરો માં, તમારા પગ હું સાવ મટાડી દઈશ, તમે જાશો એ પહેલા. હા ભાભી. કાજલ! હા બા. આ હવારે 10 વાગ્યા, હજી તે કચરું નથી કાઢ્યું, અને આ જો રૂમમાં તું. એ હવારમાં ઉઠીને પેલા વાસી કચરા કઢાય તો રીધિ સીધી આવે ઘરમાં. બા આવી એક જ મિનિટ. કોણ જાણે આ ક્યારે શીખશે, ઘરની રીતિ રિવાજ ક્યારે શીખશે, કોણ જાણે. મીરાબેન, હવે મારે જવું પડશે, મારે હજી થોડું હોલમાં કામ બાકી છે, હું પછી તમારા પગ દાબી દઈશ. હું કરે તું? હા બા. આજો ઘરમાં કેવું પડ્યું છે? હા બા, મને ખબર છે, આજે મારું થોડુંક મોડું થઈ ગયું, પણ શું કરું, મીરાબેનને માથું ને પગ બહુ દુખતા હતા, એટલા માટે. હું જેટલી વાર જેટલા કામ સોંપું એમાં તારું એ દિવસે મોડું જ થઈ ગયું હોય. ચા બનાવવામાં આજે લેટ થઈ ગયું, રસોઈ કરવામાં હમણાં જ કરું છું, આ કચરું તો કે આજે જ લેટ થઈ ગયું. કોઈ દીધે એમ કીધું કે ટાઈમસર કામ કર્યા હોય તે કે. બા હું એક, મારે કામ એટલા બધા, તો થોડું ઘણું મોડા વહેલું થઈ જાય, પણ કરી નાખું છું ને. કલાક વહેલું ઉઠાય, જે ટાઈમે જે કામ કરાતું હોય ત્યારે જ કરાય, હવારના કામ બપોર પડે ને હાંજ પડે ન થાય. આ વાસી કચરા હું પહેલા ઉઠું ને ત્યારે પહેલા હું આ કરતી, અને આ જો હવે તું આવીને પછી તો કોઈ દી મને આ દેખાતા નથી કામ. કાલથી ટાઈમે કરી નાખીશ. બસ બા આવી ગયું, કાલથી ટાઈમે કરી નાખીશ, કોઈ દી થયું નથી. રોડ ટોકો, રોડ ટોકો, પછી કે આવું ખરાબ છે. એ આ કામ હું ફટાફટ ને પાણી લઈને આવજા. હા બટા આદી, કાં જે ગયો એવો જ આવતો રહ્યો. અરે કાઈ ભૂલી નથી ગયો, હવે શાંતિ કાકા નથી અમારે ત્યાં કામ કરે. હા, સવાર સવાર મગજ ફેરવી નાખ્યો મારો. હા શું છે? અરે ઠંડુ પાણી અપાય, કઈ ભાન પડે છે કે નહીં? લઈ આવ ઠંડુ, લઈ આવ. આ છે ને ખાલી કેવાની ઘરની વહુ છે, એક કે કામમાં ભલી વાર નથી એનો, થાકા ઠૈયા જ કરતી હોય. પણ આપણે તો બધા આવા જ પટકા, ત્યાં ઓલા ફેક્ટરીમાં કોઈ ધ્યાન નથી આપતા, આ ઘરમાં કોઈ ધ્યાન નથી આપતું. આ બધા આપણા જ ઘરમાં ભટકાયા. તમારા માટે લીંબુ શરબત બનાવી આવું? લીંબુ શરબત નથી પીવું. અને અત્યારે કેમ સંજવારી કાઢે છો? વર્ષો થી તું જોસ ને, હું ઉભી થાવ એટલે પેલા મારા હાથમાં ઝાડું હોય. હા કાક તો છે ને, હા કાજલ ના લીધે જ છે ને આપણે કઈ ઊંચા નથી આવતા. સાચી વાત છે તારી.
મારા ઘરના ઘણા બધા કામ હોય, તમે પણ શું બાની વાતમાં હાય હા કરતા હોય અને રોજ નવું કઈક લઈને મને કહેતા હોય? મીરાબેનના પગ દુખતા હતા, માથું દુખતું હતું, તેમને થોડું કામ કરવા ગઈ હતી, એમાં મને લેટ થઈ ગયું. હવે માથું દબાવવા મને પગ દબાવવા કામ રહી જાય? તું છે ને આ ઘરમાં પનોતી છો પનોતી. આ જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી અમને લોકોને હેરાન જ કરે છે, કઈ કામમાં તો લેવાનું જ નથી હોતું. આદિ, રોજ તમે બોલો છો ને રોજ સાંભળું છું, પણ આજે તમે કઈક વધારે બોલો છો. હું વધારે કહી દીધું તને? ખોટું લાગે છે તો ભલે લાગે, તું પનોતી છો પનોતી છો ને પનોતી છો જ. બસ ફિલુડા પાડશે આ છે ને બૈરાવનું એક જ હથિયાર, રડીને બતાવે. હા બીજું આવડે પણ શું, રડવા મળશે, કેના ઘરે ફોન કરશે, બસ એક કરશે બસ. અને આ તો હવે વળાશે જ નહીં, પતી ગયું આજનું કામ, મોડું થઈ ગયું. થાકી ગઈ છું હું કાજલથી, હવે ક્યાંથી મારે કર્મે પડી છે. થાકી તો હું ગયો છું, હવે બોલો આનો કઈ છે બીજો રસ્તો? તું એ કરી, કાંઈ રસ્તો નથી, આમાં જિંદગી કાઢવાની છે તારે ને મારે. તારું હું રૂમમાં જઈને આરામ કરું છું, મારું મગજ કામ નથી કરતું. હું તને ચા બનાવી દઉં બેટા. કાજલ કાજલ કાળી કોટડી થઈને આવી છે, જેવું નામ એવા ગુણ છે. લે માસી તમે આવ્યા, આવો આવો, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેટા. પણ આ સવાર સવારમાં બધું કામકાજ? માસી તમને તો ખબર છે કે મમ્મીને બધું ચોખ્ખું કામ ગમે, એને જરા પણ કે રજ દેખાય ને તો એ તો આખું ઘર માથે લઈ લે. હું બને ને ત્યાં સુધી આખા ઘરમાં બધી પૂરી સાફ સફાઈ રેગ્યુલર રાખું. હા હા વાત સાચી, પણ હા મીરા રેવા આવી છે તો એ થોડી મદદ કરે ને તને? ના માસી, બિચારા મીરાબેનને તો તબિયત નરમ ગરમ રહે છે, એટલે મારે થોડું એની સેવા કરવી પડે. બરાબર છે. કાજલ! હા. મેં ક્યારની તારી પાસે ડોક્યુમેન્ટની ફાઇલ મગાવી તને કઈ યાદ રહી છે કે નહીં? આદી આપું 5 મિનિટ આવી, જલ્દી લાવ. બેટા તું સવાર સવારમાં વહેલી જાગીને નાસ્તો કરે, હા આદિનું ટિફિન બનાવે, હા ઘરના બધાય કામ કરે, અને પહેલા મોટી બેનને ત્યાં જે નોકર હતો એ ક્યાં છે? રજા આપી દીધી એને? ઈ છે ને માસી, મારા મેરેજ થયા ને ત્યારથી એમને રજા આપી દીધી, કેમ કે એ લોકોને ક્યાંક દેશમાં જવાનું હતું. ભાભી તમે મારું બેગ તૈયાર કર્યું કે નહીં? હા મીરાબેન, તમારું બેગ તૈયાર થઈ જ ગયું છે, 2 મિનિટમાં આવી. શું 2 મિનિટમાં આવી? મારે જવાનું મોડું થાય છે, સ્પીડ રાખો પ્લીઝ. હા મીરાને એના સાસરે પાછું જવાનું છે. મમ્મી બુમા બુમ કરે છે, તમે કામ કરો, ચલો હોલમાં આવીને બેસો. ચાલો કાજલ. કાજલ તને કેટલી રાડુ પાડી પાડીને કીધું ને કેટલા કામ સોંપ્યા, એક કર્યું તે નહીં ને, બસ માસી આરે કામમાં લપેટાઈ ગઈ. બા હજી તો માસી આવી ને એની પૂરી 5 મિનિટ પણ નથી થઈ, હજી તો મેં એને હમણાં જ એમ કીધું કે તમે આવો અને હોલમાં બેસો. પણ તારું તો મોઢું ચાલે, હાથ તો ચાલે જ નહીં. બસ મોટી બેન બસ, આંખે જોવો છો છતાંય સત્ય નથી પચતું તમને. હા આ વહુ તમારી ઘરના બધા કામ કરે છે, હા સવારમાં ઉઠીને તમારું રસોડું સંભાળે છે, આખા ઘરનું કામકાજ કરે છે, તે છતાંય હું આવી ત્યારથી 5-10 મિનિટથી જોઉં છું, ઘડીકમાં આદિ બૂમ મારે છે, ઘડીકમાં મીરા બૂમ મારે છે, ઘડીકમાં તમે બૂમ મારો. કેમ તમે તમારા કામ જાતે નથી કરી શકતા? અમે અમારા કામ જાતે કરીને જ બેઠા છીએ, અને તું મને શું સલાહ આપે? તારા ઘરમાં તું નથી કરતી, તારી વહુ નથી કરતી. મોટી બેન મારા ઘરમાં છે ને મારી વહુ એ દીકરી છે, ઘરની નોકરાણી નથી. અને તમારા ઘરમાં તમારી વહુ એ દીકરી તો નહીં, પણ તમે તો એને નોકરાણી કરતા પણ બદતર હાલતમાં રાખો છો. કારણ કે એના હાથ નથી ચાલતા, ખાલી મોઢું ચાલે છે. કોઈ પણ કામ કયો, આજે લેટ થઈ ગયો, હમણાં કરી નાખીશ, બીજી વાર આવું નહીં થાય, આ જ શબ્દ સાંભળવા મળે. પણ કોઈ દી એને ટાઈમ પહેલા કામ કર્યું હોય તો એ હરામ બરાબર છે. એ કરતી હોય તો મને કઈ બોલવાનો શોખ થાય છે, મને અળખામણા થવાનો શોખ થાય છે. મોટી બેન
કોઈ પણ વ્યક્તિને વારે ઘડીએ એકની એક વાતમાં ટોક્યા કરીએ ને તો માણસ છે ને પ્રેશરમાં આવીને કામ સરખું કરતું હોય ને તો એ પણ ના થાય, એનું કામ બગડી જાય. અરે માણસ ને ઢીલ અપાય, એની રીતે એને કામ કરવા દેવાય. તમે તો કદાચ કાજલ બહુ 100 સારા કામ કરશે ને તો એ ખરાબ છે, કારણ કે તમારા મતે તો તમારી દીકરી, તમારો દીકરો અને તમે આ ત્રણ જ વ્યક્તિ દુનિયામાં પરફેક્ટ જન્મ્યા છે, બાકી બધા ખોળ ખાપણ વાળા છે. અરે હા, કાજલ બહુ તમારા ઘરમાં જેટલું કામ કરે છે ને એટલું કામ તો મારા ઘરમાં મારી બહુને પણ નથી કરવું પડતું. બસ બોલી લીધું. રીચા, હાલતા બળદને કોઈ હળી ન કરે, પણ જો એ ઊભો રહે ને તો એને તો મારવો જ પડે. આ એવી છે, એને તો કેવું જ પડે. બાકી જો તું જેમ કહે છે એમ ઢીલ મૂકી દઉં ને તો મારા કામ થઈ રહ્યા. હા હા, મેં તો જોયું કે તમે મીરાને પરણાવીને તો મીરા તો અસકે ઢસકે એના પિયર રહેવા આવી જાય છે, પણ ક્યારે તમે કાજલ બહુને મોકલી એના પિયરે રહેવા? અરે એક દિવસ જાય ને તોય તમે ઊંચા નીચા થઈ જાઓ છો, એટલે એમ કહો કે તમારું ગાડું કાજલ બહુ વગર નથી ચાલતું. ચાલ છોડ એ બધી વાત, હાલ આપણે અંદર બેસી. મારે નથી આવવું. હાલા માસી, મારે નથી આવવું. મને તો આ ઘરમાં પગ મૂકવાનું મન નથી થતું, પણ કાજલ બહુ મને તો તમારા પર ગુસ્સો આવે છે. અરે આટલું બધું સહન શું કામ કરો છો ને કોના માટે? માસી, હું જ્યારે મારા ઘરમાંથી વિદાય લઈને નીકળીને ત્યારે મારા મમ્મીએ કીધું હતું કે હું તારી માં છું ને એ આજથી ભૂલી જશે, પેલી તારી માં તારી સાસુ છે અને એ જે કે નહીં સાંભળી લેજે, આ કાન નથી સાંભળી આ કાન નથી કાઢી નાખજે બેટા, મગજમાં જાજુ ન લેતી. કેમ કે માં હોય ને એ કે કોઈને કહેવા ન દે, અને હું એટલે સહન કરું છું કે મારી ફરજ છે. આજે એ લોકો એની ફરજ ના સમજીને ચૂકી જાય ને તો એનું કર્મ છે, મારે એ લોકોને કાંઈ જ નથી કહેવું. બસ બસ બેટા, આટલા મહાન ન બનાય આ દુનિયાની અંદર કે કોઈ આપણને કોળિયો સમજીને ગળચી જાય. બેટા હંમેશા છે ને આપણા ન્યાય માટે તો આપણે લડવું જ પડે, એ વાત યાદ રાખજે. અરે તું જેટલું મારી મોટી બેનને માં સમજીશ ને, પણ એ તને માં નહીં સાસુની સાસુ બનીને બતાવશે, કારણ કે મારી મોટી બેનને તારા કરતા વધારે હું ઓળખું છું. એટલે પોતાના સન્માન માટે લડતા શીખ બેટા, અને ક્યાં સુધી આમ નોકરાણીની જેમ ઘરમાં કામ કરતી રહીશ? તું આ ઘરની બહુ છે અને એ પણ એકની એક, સમજે છે મારી વાતને? હા માસી, તમે કહો છો ને તો થોડુંક હું ધ્યાનમાં લઉં છું. તમારું કહેવાનું એમ જ થઈ છે ને કે આ ઘરમાં હું મારો અવાજ થોડોક ઊંચો કરું, મારી સાસુને પણ સામે જવાબ આપું, કાંઈ વાંધો નહીં. આજથી હવે હું સ્ટાર્ટ કરીશ, થોડાક દિવસ એ પણ કરીને જોઈ લો કે મારી સાસુમાં કાંઈ ચેન્જ આવે છે કે નહીં. બેટા, પોતાના સન્માનની લડાઈ હોય ને ત્યારે લડી લેવાની, અને સાસુ શું પોતાની વ્યક્તિ વર પણ હોય ને તો એની સામે પણ લડત લડી લેવાની, સમજી? જો બેટા, એવું નથી કે હું તારા ઘર સંસારમાં આગ લગાડવા માંગુ છું, હું તો તને સાચી સલાહ આપું છું કે કંઈ નહીં તો કાજલનું જે અસ્તિત્વ છે એ તો મેળવ. ભલે માસી, તમે મારા માટે આટલું બધું વિચાર્યું ને એ બહુ મોટી વાત છે, પણ હવે આ કાજલ એનું અસ્તિત્વ મેળવવા માટે લડશે અને હવે જે થશે ને એ જોયું જશે. બસ આમ જ આગળ વધ. ચલ હું જાઉં છું. ના, મારે નથી આવવું. ઠંડુ તો પીને જાવ. તું મળી ગઈ ને એટલે મને બધી ઠંડક વળી ગઈ. ચલ હવે હું જાઉં છું ને તારું ધ્યાન રાખજે. ભલે માસી. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવજો. માસીની વાત તો સાચી છે, આ ઘરમાં મારું કોઈ અસ્તિત્વ, કોઈ માન સ્વમાન કાંઈ છે જ નહીં. પણ હવે બસ, હવે મારે આ લોકોને વળતો જવાબ આપવો જ પડશે. ચલો હમણાં આધીને કહું, તમને હોસ્પિટલે લઈ જશે. ચલો શું થયું? શું થયું મમ્મી? પડી ગઈ.
પડી ગયા. અરે રે રે, અરે પણ તું શું કરતી હતી? તમે રસોડામાં શું કામ કર્યા હતા? જોવા ગઈ હતી હું તો ખાલી. આ કામ કરતી નથી, બધે કામ એમને પડ્યા હતા. તમારે જોવા જવાની શું જરૂર હતી? આ પગ ભાંગીને બેઠા, આ જુઓ સોજો ચડવા મળ્યો છે. એ તો છે ને રાડું ન નખાય. ડોક્ટર ને ફોન કરાય અને બોલાવાય કા બાણે છે ને સીધા ગાડીમાં લઈ જવાય હોસ્પિટલે. હા હું એ લઈ જાય છે. તારે મને શિખામણ દેવાની જરૂર નથી, પણ તને એટલી ભાન નથી પડતી કે મમ્મી ત્યાં રસોડામાં કામ કરવા જાય છે તો લાવ હું કરી આવું? તું શું કરતી હતી? આદી મેં શું એકલી ઠેકો લઈ રાખ્યો છે કે ઘરનું કામ કરવાનો? અને મમ્મીને કોણે શામ આપ્યા તા કે રસોડામાં જાય? મેં તો કીધું નતું, શું કામ જવું જોઈએ રસોડામાં? જો કેટલું આમું બોલેસ. હવે આની અરે ધડ કરવાનું મૂકો ને, તમને દુખાવો થતો હાલો પહેલા તમને હોસ્પિટલ લઈ જાઉં. થાય છે દુખાવો? થતો જાય ને, પણ કેમ કરીને જાય? કઈ નહીં, ગાડી છે ને, ગાડીમાં બેસી જાઓ ત્યાં સુધી તો ચલાશે. મમ્મી હવે તમારા પગને કેમ છે? સારું છે ને? સારું તો કેમ કેવું, હવે ઉંમર થઈ હવે એમ કઈ થોડું સારું થાય જોવાનીમાં થાય. પણ આદિ તને એક વાત કહીશ. બોલો ને. હા મને આ વાગ્યું અને આટલા દી થઈ ગયા. તે જો કાચલનું વર્તન કેવું થઈ ગયું, કેવી હામી બોલતી થઈ ગઈ. ના બોલવાના બેન બોલે છે, પેલા તો નહોતી આવું કરતી. મમ્મી એ મને પણ નથી સમજાતું કે આ માકરને જીભ ક્યાંથી આવી ગઈ. ખબર નહીં જ્યારે જુઓ ત્યારે આપણું બધું સાંભળી લેતી હતી, પણ જ્યારથી તમારું આ પગ ભાંગ્યો છે ને ત્યારથી આપણી સામે જ બોલે જાય છે. કંઈ પણ કહીએ તો સામો જવાબ આપી દે છે. શું ના શીખે એને તમારી સેવા કરવાની હોય એના બદલે હવે એ પણ ના પાડે છે કે હું કઈ સેવા બેવા નહીં કરું. તમે રાખો તમારા મમ્મીનું ધ્યાન, મને પણ સામે જવાબ આપી દે છે. કોની ચડામણી હશે આદી? ચડામણી નથી, આ માર માંગે છે. હા બે ઝાપટ પડશે ને એટલે બધું બરાબર થઈ જાય. ના આદી ના, એ જેટલું બોલવું હોય ને એટલું જીભેથી બોલજે, પણ હાથ ન ઉપાડતો. કાલ હવારે જો કઈ વધારે હાથ ઉપડી ગયો ને તારો, અને કઈ આમ તેમ જઈને એના બાપને કોઈને કહેશે ને તો આપણી આબરૂ જાય. અરે હવે એ કોઈને કહેશે નહીં, માર ખાઈને પડી રહેશે ઘરમાં ને ઘરમાં. હમણાં જ એને બોલાવું છું. ઉભા રહો કાજલ. એ કાજલ, શું બમ બમ કરો છો? શું કામ છે? અહીંયા તમારે કામ હોય તો તમે કિચનમાં આવો, મારે ઘણા બધા કામ છે. તમે થોડી વાર આરામ કરો, હવે જુઓ તમે. પણ હાથ નહીં ઉપાડતો આદિ, કોણ જાણે કોને આને ચડાવી હશે. પેલા તો સામે બોલતી નહોતી, અત્યારે તો હામાં જવાબ દઈ છે.
મને તો ઠીક એના વર નહીં કહી દઈશ. મેં તને ત્યાં બોલાવી તો કેમ ના આવી તું? કેમ તમે બોલાવો એટલે મારે આવી જવું એવું કે ફરજિયાત છે? મારે થોડું કામ હતું તો ના આવી. બોલો ને શું કામ હતું તમારે? તને એવું નથી લાગતું કે હવે તું વધારે પડતું બોલી રહી છે? સામા જવાબ આપી રહી છે? ના આદિ ના, મને તો એવું કઈ જ નથી લાગતું કે હું સામો જવાબ આપી રહી છું. તમે પૂછો છો અને હું જવાબ આપું છું, એમાં શું મોટી વાત છે? જ્યારથી મમ્મીને પગમાં વાગ્યું છે ત્યારથી હું જોઉં છું કે તું મમ્મીને પણ જવાબ આપે છે, મને પણ જવાબ આપી દે છે. એટલે તું સાબિત શું કરવા માંગે છે કે હવે તું આ ઘરમાં કઈ બોસ થઈ ગઈ છે એમ? આદિ મારે એ ઘરમાં બોસ નથી થવું, પેલી વાત. અને બીજી વાત, મમ્મીને વાગ્યું ને પછી હું સામું બોલું છું તો શું થઈ ગયું? મેં આ ઘરમાં કે એગ્રીમેન્ટ તો નથી કર્યા કે મારે તમારી તમારી માં સામે કે બોલવાનું જ નહીં. કેમ આજ સુધી તો નહોતી બોલતી અને અચાનક આટલું બધું? તને કોણ શીખવાડે છે? કોની ચડામણી છે આ? બસ મને છે ને કોઈ શીખવાડતું નથી ને કોઈની ચડામણીથી હું ચડી જાઉં ને એ આ કાજલ નથી. હું કે એટલી નાની નથી કે મને કોક શીખવાડે ને હું આગળ વધું. મને બધી ખબર પડે છે, મારી ભૂલ એટલી જ ને આટલા દિવસ તમારા લોકો સામે બોલી નહીં એટલે તમને બધાને એમ થઈ ગયું કે આને તો બોલતા નથી આવડતું, આ તો સહન કરી લે છે. પણ હવે બસ, અને હવે આ કાજલે આ ઘરમાં નક્કી જ કરી લીધું છે કે કોઈનું સહન કરવાનું થશે નહીં. અને હા, ખાસ કરીને ઓલી તમારી માં દોષી, એનું તો બિલકુલ સહન નહીં થાય. તારી આટલી હિંમત, તું મારી માને દોષી કહે છે? કાજલ બસ આદી બસ, અત્યારથી સમજી જાવ ને તો સારું રહેશે. આજે ભલે મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી, જો આજ પછી હાથ ઉપાડવાની કોશિશ કરી છે ને તો છે ને હવે કાજલના પગલા પોલીસ ચોકીએ જતા જરા પણ અચકાશે નહીં. એટલે તું મને ધમકી આપે છે કે પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ કમ્પ્લેન કરી છે? ના ના, ધમકી નહીં આપું. હવે મને એવું લાગ્યું ને તો કરીને જ બતાવીશ. કાજલ તું છે ને ખોટું કરી રહી છે. વાહ વાહ વાહ, અત્યાર સુધી તમે માં દીકરાએ તમારી બેને બધાય લોકોએ મને ત્રાસ આપ્યો ત્યાં સુધી તમને લોકોને કઈ ખોટું દેખાણું નહીં, અને હવે બે શબ્દ હું શું બોલવા માંડી તો તમને બધાને ખોટું લાગવા માંડ્યું. શું હશે મારી સાથે? તો હમણાં જીત કરવી જ નકામી છે. મેં ક્યાં કીધું લમણા જીત કરો? કામ કરો ને અને સાંભળજો, ટિફિન તમારું ત્યાં છે, સીધા ઓફિસે વહી જાજો. મમ્મી સાથે આખો દિવસ બેસીને રકઝક કરવાની કઈ જરૂર નથી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેવું છે પગમાં આવે? ઠીક છે, એટલું સારું તો નથી. પણ બા દવા ચાલુ જ છે તો પછી સારું કેમ નથી થતું? તમે હલનચલન કરો છો બેટા. ઉંમર થઈ, હવે એટલી દવા કઈ થોડી જલ્દી અસર કરે તો એ પહેલા કરતા થોડું સારું છે. મને લાગે છે તમે ઘરના કામ કરતા હશો એટલે જ આ પગમાં દુખાવો થાય. બાકી આરામ કરતા હોઈએ ને તો સરસ મજાની દવાઓ કામ કરતી જ હોય. મીરા ઊભું થવાતું નથી તો કામ તો ક્યાંથી કરું? સાચું કહું, મારે બે ગ્લાસ પાણી પીવા હોય ને તો એક જ ગ્લાસે સંતોષ માનવો પડે છે. કેમ? પાણી આપવા આવે ને તો એનું મોઢું બગડી જાય છે. ભૂખ લાગી હોય તો ઘડિયાળના કાંટા જોવા પડે કે ક્યારે થાળી આવશે. બા આટલા બધા હેરાન કરે છે કાજલ ભાભી તો તમારે ભાઈને કેવું જોઈએ ને? મને ફોન કરાવીને એક વખત. હવે તો એ તારા ભાઈની હામું બોલતી થઈ ગઈશ, મારી હામું બોલતી થઈ ગઈશ, કોઈનું સાંભળતી નથી. ક્યાં છે કાજલ ભાભી? કાજલ ભાભી ક્યાં મરી ગઈ છે? એ કાજલ ભાભી આવું છું મીરા બેન. કેટલી વખત બોલાવવાના હોય? એક વખતમાં સંભળાતું નથી. સંભળાણું એટલે તો આવીને, નહીં તો ક્યાંથી આવવાનું? આ શું કહે છે મમ્મી કે તમે મમ્મીને જમવા ટાઈમે નથી આપતા, ચા નાસ્તો પણ નથી આપતા અને પાણીમાં પણ હેરાન કરો છો? અચ્છા એવું બધું કીધું મમ્મી? મમ્મી એટલા બધા હું તમને હેરાન કરતી હોય ને તો તમે આટલા વર્ષ જીવ્યા જ ન હોત, કીધું ના સ્વર્ગવાસી થઈ ગયા હોત. કાજલ ભાભી બોલવામાં થોડી સભ્યતા રાખો, એ તમારા સાસુ છે, તમે એની મરવાની રાહ જોઈને બેઠા છો?
મીરાબેન, એ સાસુ હોય ને તો સાસુ સુધી રહ્યા હોત ને તો કઈ વાંધો નતો, પણ એ તો સાવ ભૂલી જ ગયા હતા કે એ મારી સાસુ છે, હું એની દુશ્મન હોય અને આ ઘરમાં છે ને એને મારી ઉપર જુલમ કરવાનું કે બાકી જ નથી રાખ્યા, પછી જેવું કર્મ એવું જ ફળ મળે ને. બસ હવે કાજલ ભાભી, તમે આટલી બધી સલાહ ન આપો ને તો બહુ સારી વાત છે. સાસુ હોય ને એ એવા જ હોય, કોઈ પણ ની સાસુ છે ને એની માં બનીને ક્યારેય ના રહે. સંસ્કાર જેવું કઈ છે નહીં, પણ તમે કેટલા ડાયા છો, સતી સાવિત્રી છો, એટલે જ તો આજે આવડો જીભડો ચલાવો છો. મીરાબેન, સંસ્કાર ની તો તમે વાત જ રેવા દો, તમારા મમ્મી માં અદરક પડીએ છે ને એટલે તમારા પર દેખાય જ છે મને. બસ હવે સંસ્કારની વાતો પણ કોણ કરે છે જોને, જે પહેલાં તો છે ને સતી સાવિત્રી હોવાના ઢોંગ કર્યા, એમ ના ફાવ્યું તો સ્ત્રી ચરિત્ર બતાવ્યું, એમ ના ફાવ્યું તો હવે ઝઘડા કરો છો અને મને સલાહ આપો છો. કાજલ ભાભી, હું પહેલેથી જેવી છું ને એવી જ બધાની સામે છું, તમારી જેમ છે ને પાસા બદલતા મને નથી આવડતું. બસ મીરાબેન, બસ માણસને છે ને બદલવાનો ક્યારે શોખ નથી હોતો, પણ અમુક લોકો છે ને હદ પાર કરે છે ને, મજબૂર કરે છે બદલવા માટે. એટલે હવે છે ને આ ઘરમાંથી તમારા ભાઈનો અને તમારા મમ્મીનો ત્રાસ એટલો વધી ગયો હતો ને કે પાણી નાકની ઉપર વહ્યું ગયું, એટલે મારે બદલવું પડ્યું, કેમ કે આ લોકોને હવે આવી જ કાજલ મળશે જે પહેલા કાજલ હતી ને બધા ભૂલી જાઓ. હા, અમે તો ક્યારને ભૂલી ગયા છીએ, અને અમે તો આને ભૂલી જઈએ ને તો એક અફસોસ જેવું છે નહીં, પણ હવે શું થાય. જન્મમાં ભૂલી જાઓ, આ જન્મમાં ભૂલી જાઓ મને ભૂલવાનું, કેમ કે આ કાજલ હવે આ ઘરમાંથી જશે નહીં. આ ઘરમાં કાજલના પગલા થયા ને ત્યારથી જ નક્કી કરી લીધેલું કે હવે આ કાજલની લાશ જશે આ ઘરમાંથી, ઈ સિવાય હું નહીં જાઉં. કાજલ ભાભી, તમે મગજમાંથી કાઢી નાખો. અને રહી વાત બીજી, મારે છે ને ઘણા બધા કામ છે, તમારી સાથે આટલી બધી લક્ષ કરવાનો ટાઈમ નથી, તો તમે તમારા મમ્મી સાથે થોડોક સત્સંગ કરો હો. કેટલું બોલે છે આ તો, ઓ બાપરે, શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી અને બોલવામાં. બોલો. ને મેં પહેલાં જ કીધું કે હવે રહી રહીને મગને પગ આવ્યા છે, પહેલાં તો મોઢામાં જીભ નહોતી અને હવે મોઢામાં જીભ ટકતી નથી. મમ્મી, ખબર નહીં આ પહેલાં સારી થવાના નાટક કરતી હતી કે હવે આટલી બધી શું કહેવાય ઝઘડાઓ થઈ ગઈ છે એના નાટક કરે છે ને, કંઈ ખબર જ નથી પડતી. મમ્મી, તમે સહેજે ચિંતા નહીં કરો, એને છે ને હું સીધી કરી દઈશ. બહુ ઢોંગ માંડ્યા છે ને પેલા સતી સાવિત્રીના અને હવે આ જો તમે. હવે તું અહીંયા જ બેઠો છે, હું તારી પાસે જ આવતી હતી. બોલને બેન, કઈ કામ હતું? શું બોલને બેન, શું છે ભાઈ આ બધું? હું ઘરમાં આવીને જેટલી વખત આવીને એટલી વખત મેં આ ઘરમાં ઝઘડા જ જોયા છે, હર હંમેશ ભાભીનો કંકાસ જ હોય છે, તું એને કંઈ કહેતો નથી. મેં કહેવામાં કંઈ બાકી રાખ્યું હોય? મને શું ખબર કે તે કીધું હોય કે નહીં, આમ તો તું બહુ જબરો છે, ઘરમાં કોઈનું ચાલતું નથી. જ્યારે હું અહીંયા હતી ને તો અમારાથી સેજ પણ બોલાતું નહોતું, અને હવે આ કાજલ ભાભી, કાજલ ભાભીનો આવડો જીભડો છે, કોઈનો વારો નથી આવતો બોલવામાં. હા, હું સાંભળતો હતો બધું. સાંભળતો હતો? પણ છે ને મારાથી કઈ બોલાય એમ નહોતું, એટલે હું નહોતો બોલતો. મતલબ? બેન, હવે જવા દે ને, જેમ ચાલે છે એમ ચાલવા દે, આ બધું મતલબ વધશે કામકાજ. ભાઈ, આ તો છે ને તું બીને પાછે હટ કરતો હોય ને એવું લાગે છે મને, તારી બૈરી તારાથી ન સચવાય તો અમે શું કરીએ? તને એવું લાગે છે કે મારી બૈરી મારાથી ન સચવાય? હા, દેખાય તો છે. અરે શું દેખાય છે, તને હજી કઈ ખબર જ નથી. એને છે ને હું જ્યારે પણ ઓર્ડર કરતો ને આમ ચપટી વગાડતા દોડતી હતી, પણ મમ્મીનો પગ ભાંગ્યો ને ત્યારથી ખબર ને એને શું થઈ ગયું છે કે કોની ચડામણીમાં આવી ગઈ છે. બધાની સામે બોલે છે, મમ્મીની સામે, મારી સામે, મને પણ કહી દે છે, અને હવે આજ બાકી હતું તો તું આવી તો તને પણ કહી દીધું. એટલે જ હું ચૂપચાપ અહીંયા બેઠો છું કે આનો કોઈ રસ્તો હવે નથી, કાજલ કઈ સમજે એમ નથી. એનું છે ને મગજ મને લાગે ચસકી ગયું છે. એનું તો ચસકી ગયું છે, આપણું પણ બગાડ છે, સાથે રહેશે ને તો એનું કંઈક નિવારણ કર. અને રહી વાત મારી, મારું શું છે, મને તો પોસાય ને તો આવીશ, બાકી નહીં આવું. પણ તારું અને મમ્મીનું શું, તમે લોકો આની સાથે કેમ રહેશો? અરે નિરાકરણ કરવા માટે જ એની પાસે ગયો હતો અને એના પર હાથ ઉપાડવાની કોશિશ પણ કરી, પણ એને મારો હાથ રોકી લીધો. શું? હા, આટલી બધી હિંમત વધી ગઈ છે?
અને બાકી છે તો એને મને ધમકી પણ આપી છે. ધમકી? હા, મને કહ્યું છે કે તમે આજે ભલે મારા પર હાથ ઉપાડવાની કોશિશ કરી પણ હવે પછી જો મારા પર હાથ ઉપાડ્યો છે ને તો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરતા મને વાર નહીં લાગે. પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન? હા બેન, અને એટલે જ તમે ઝઘડતા હતા ને ત્યાં હું ન આવ્યો, કારણ કે જો હું આવત તો વાત વધારે વધત. હા, અત્યારના કાયદા તો એવા છે, લેડીઝો છે ને ધારે એ કરી શકે. એટલે જ કહું છું બેન, ભૂલમાં તે એના પર હાથ તો નથી ઉપાડ્યો ને? ના ના ના, મેં હાથ નથી ઉપાડ્યો અને હવે હું તો અહીંયાથી જાઉં છું. તમે જાણો ને તમારું ઘર જાણે, પોલીસ ચોકીમાં કોણ પડે? સાંભળ બેન, બેન બેન પણ જતી રહી. કાજલ ને હવે સંભાળવી ને બહુ અઘરી વાત થઈ ગઈ છે. મમ્મીને સમજાવું. હવે વાત બહુ વધી ગઈ છે ને, આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે. એટલા માટે જ મેં તારી માસીને બોલાવી છે કે એ કંઈક કહેશે ને તો જ સાંભળશે. તારું મારું તો હવે સાંભળવાની નથી, આવતી જશે. આપણે તો કંઈ બોલવાનું થતું જ નથી, ચૂપચાપ જ રહેવાનું છે. અરે આવો માસી, આજે તારા મોડામાં આટલા મીઠા શબ્દો. આવો માસી, વાહ, મને લાગે છે તમારા ઘરનો સૂરજ પૂર્વ દિશામાં ઉગતો થઈ ગયો છે. કેવી વાત કરો છો માસી, અરે પગે લાગવાનું તો રહી જ ગયું હતું. આશીર્વાદ હો બેટા, આશીર્વાદ. મોટાબેન, કેમ આમ અચાનક ફોન કરીને બોલાવી? રીચા, સાચું કહું ને બેન, ઓલીનો ચીપડો હવે વધતો જાય છે. હવે મને લાગે છે કે એ મારી બહુ નહીં પણ મારી સાસુની સાસુ છે. બોલવાના વેણ બોલે, આ મારો પગ ભાંગ્યો તો ભાંગ્યો, એ મને મારે બે ગ્લાસ પાણી જોઈએ તો એક ગ્લાસ તો માંડ માંડ દઈ મોઢા મચકોડીને, પાણી એ નથી દેતી, ચા નાસ્તો નથી દેતી. મોટા બેન, એ ઘરનું આટલું બધું કામ કરતી હતી ત્યારે તો તમે ક્યારે એના વખાણ ન કર્યા, અને જ્યારે સાચી વસ્તુ જ કરી રહી છે તમારી સાથે તો હવે પણ એને વગોવો છો. જો મોટા બેન, જેવું આવશો ને એવું જ લણશો. તમે કાજલને હંમેશા ધૂતકારી છે અને હવે તમે ઈચ્છો કે તમારી સેવા કરે તો એવું તો ક્યારેય શક્ય નહીં બને. દિશા ગમે તેવું હોય પણ ઘરના માણસ છે, આવું કંઈક થાય તો પડખે ઊભા રહેવું પડે કે નહીં? ભલે હું એને ગમે એમ બોલતી હતી પણ માન કે એને કંઈ થયું હોય તો હું એની આરે આવું કરું? આવું જ કરો તમે, આવું જ કરો મોટા બેન. તમારા સ્વભાવને આધીન તમે આ જ વસ્તુ કરો. મને ખબર છે તમે આદિ, મીરા, તમે બધા બીજા પર હુકમ ચલાવવા માટે જન્મ લીધો છે અને જ્યાં સુધી તમારું કોઈ વ્યક્તિ માને ત્યાં સુધી સારું, પણ જો તમને આંખ બતાવીને વાત કરે ને તો એ ખરાબ હે ને? ના, મેં એને શીખવાડ્યું નથી, પણ મેં એને એટલું જરૂર કહ્યું હતું કે પોતાના માન સન્માનની લડત પોતે લડવી જ પડે. અને મને લાગે છે કે કાજલ વહુને આ રસ્તો સાચો લાગ્યો હશે. તમે એને આ ઘરમાં કંઈ નહોતા ગણતા ત્યારે કંઈ વાંધો નહીં મોટા બેન, અને આજે તમે જ્યારે પડી ગયા ત્યારે તમને ખબર પડી કે તમારી વહુની કિંમત શું છે. હા રીચા, હા, આજે તારે મને જે બોલવું એ બોલ, પણ સાચું કહું, આજે મને ખબર પડી માણસની કિંમત શું હોય, એના કામની કિંમત શું હોય. આજે જ્યારે હાથે પગે હું સાવ અટકી ગઈ છું ને ત્યારે મને ખબર પડે કે મારે શું કરવું જોઈતું હતું અને મેં શું કર્યું. કદાચ ત્યારે હું એની સાથે સારી રહી હોત તો આજે અમારે ફરિયાદ કરવાનો વખત ન આવ્યો હોત. મોટા બેન, હું તમને પહેલા જ સમજાવવા આવી હતી અને મેં ત્યારે પણ કહ્યું હતું વહુને વહુ નહીં પણ દીકરી બનાવીને રાખો. ત્યારે તમે જ મને કહ્યું હતું કે મારી વહુને હું વહુ બનાવું કે દીકરી બનાવું કે નોકરાણી, એનાથી તારે શું લેવા દેવા. અને તમે એમ પણ કહ્યું હતું કે તું તારા ઘરનું જો, મારા ઘરનું તો હું જોઈ જ લઈશ. હા રીચા, બોલી હતી કારણ કે એ વખતે મારો ચડતો સૂરજ હતો. આજે જ્યારે સૂરજ આથમ્યો છે ત્યારે મને ખબર પડે છે
કે ચડતા સુરતની કિંમત શું હોય અને અથમતાની શું હોય. આજે મને કાજલની કિંમત ખબર પડે છે, પણ આજે મારા કયામાં નથી. મોટા બેન, પ્રેમથી રાખો ને તો પારકું પણ પોતાનું થાય. તો કાજલ તો શું, એ તો તમારા દીકરાને પરણીને આવી છે. ક્યારે એના તમારા દીકરાએ સન્માન આપ્યું, ના તમે આપ્યું, તે છતાં એ બધું સહન કરીને પડી રહી. અને તમારી વહુને તો સો સો સલામ કે આટલું બધું સહન કર્યા પછી પણ તમને સામે જવાબ નથી આપ્યો. પણ એને લાગ્યું ને કે એનું મહત્વ ઘટી રહ્યું છે, ત્યારે એને આ રસ્તો પકડ્યો છે. હા માસી, તમારી વાત સાચી છે. મેં આજ દિન લગીન ક્યારેય કાજલને પ્રેમથી નથી બોલાવી કે ક્યારે એની સાથે પ્રેમથી વર્તન નથી કર્યું. જ્યારે હોય ત્યારે એની સામે ગુસ્સો જ કરતો હોઉં છું. અને કદાચ એટલે જ અમે લોકો જ આ કારણ છીએ કે એનો આ સ્વભાવ બદલાઈ ગયો. આજે એ અમને સહન નથી કરી શકતી. ઉલટાનું અમે લોકો વિચારીએ છીએ કે કાજલ આટલો ગુસ્સો કેવી રીતે કરી શકે. માસી, હવે મમ્મીને અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું કાજલ પાસે માફી માંગી લઈશ કે અમને માફ કરી દો. આદિત્ય, તું ખરા દિલથી માફી માંગીશ ને તો કાજલ તને દિલથી માફ કરી દેશે. અને મને વિશ્વાસ છે કે કાજલ ક્યારેય તમારા બંને સાથે આવું વર્તન નહીં કરે. જા બેટા. સારું, હું અત્યારે જેની માફી માંગી લઉં છું. જો બેન, જે થયું એને ભૂલી જા અને તારું ઘર ફરીથી હસતું રમતું થઈ જશે. તને તારી આ બેન પર વિશ્વાસ છે ને? હવે મોટી બેન આરામ કરો, આ પગમાં સારું પણ નથી અને મારે પણ ઘરે ઘણા કામ છે. નીકળું છું. જય શ્રી કૃષ્ણ. બેન આવી છે તો જમીને જ જા. ના બેન, ફરી કોઈ વાર. હા મમ્મી, હા તું મારી જરા પણ ચિંતા ના કર. અને હા, બસ બે ચાર દિવસમાં આવી જઈશ. હા ઓકે, જય શ્રી કૃષ્ણ. કાજલ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા તો હું સાંભળું છું, બોલો. કાજલ, હું તારી પાસે માફી માંગવા માટે આવ્યો છું. શું શું કીધું તમે? હા, જો અત્યાર સુધી ક્યારેય મેં તારી સાથે પ્રેમથી વાત નથી કરી કે ક્યારેય મેં તને પ્રેમથી બોલાવી પણ નથી. જ્યારે જુઓ ત્યારે તારા પર ગુસ્સો જ કરતો હોઉં છું. ખરેખર ભૂલ તારી નહીં પણ અમારી જ હતી. અને હું એકલો માફી નથી માંગી રહ્યો. મમ્મી પણ બહાર કહેતા હતા કે મારી પણ ભૂલ છે. મેં કાજલ વહુને વહુ તરીકે જ રાખી, ક્યારેય દીકરી ના બનાવી. અને એ પણ તારી માફી માંગી રહ્યા છે દિલથી. ના દી, ના, હાથ ના જોડો તમે. મને એવું નથી ગમતું તમે મારી સામે હાથ જોડો. હા મને ખબર છે ઘણા દિવસથી આ તમારી સાથે મમ્મી સાથે હું ગેરવર્તન કરું છું, પણ શું કરું, મારી પોઝિશન એવી થઈ ગઈ હતી કે મારે વર્તન કરવું પડે એમ જ હતું. અને કહેવત છે ને કે ભૂલ કરવા કરતાં ભૂલ માની લેવા વાળો છે ને હંમેશા મોટો હોય છે. એટલે તમને અને બાને બંનેને ભૂલ સમજાઈ ગઈ ને એ જ મારા માટે મોટી વાત છે. તારી વાત સાચી છે, તું તો અમને સમજી શકી, પણ અમને તને સમજવામાં બહુ વાર લાગી ગઈ. કાંઈ વાંધો નહીં આદિ, હવે તો સમજી ગયા ને? તો બસ આજે મારી બધી મનોકામના સાચી કહું ને તો પૂરી થઈ ગઈ. રોજ હું આપણા માતાજીને કહેતી હતી કે માતાજી ક્યારેક મારો સાંભળી લ્યો, આ લોકો મને પ્રેમથી રાખે, માન સન્માનથી રાખે, એવું કંઈક કરી દો. આજે માતાજીએ સાંભળી લીધી. અને સાચું કહું ને આદિ, આજે હું બહુ ખુશ છું, સાચું બહુ ખુશ છું કે તમને અને બાને બંનેને તમારી ભૂલ સમજાઈ ગઈ. હા કાજલ,
આપણે ફરીથી એક નવી શરૂઆત કરીએ. હા, સૌ હળી મળીને રહીશું અને તને પણ બધા પ્રેમથી રાખીશું. હા, કઈ વાંધો નહીં, ભૂલી જાઓ બધું જે થયું ને એ બધું ભૂલી જાઓ. એટલે કહેવત છે ને, જાગ્યા ત્યાંથી સવાર. હા, પણ હવે તું મારા વિરુદ્ધ ક્યારે, એટલે કે મારી સામે જે રીતે તું પહેલા બોલતી હતી એ રીતે તું નહીં બોલે ને? ના, તો વાંધો નહીં. કાજલ, હું ખરેખર કહું ને તો હું તો ડરી જ ગયો હતો. મને લાગ્યું કે હું જ્યારે તારા પર હાથ ઉપાડવા ગયો ને ત્યારે કદાચ તું મને મારી દઈશ એવું લાગતું હતું. હા, સિરિયસલી? હા, તો સાંભળો મિસ્ટર, થોડાક ડરીને રહેજો, નહીં તો હાચું કાજલનો હાથ ઉપડી જ જશે.